नमस्कार मित्रों, आज आप क्वाड्रेटिक इक्वेशन द्विघात समीकरण अभ्यास करवो है। त्रीजा लेक्चर की अंदर आप सबनु स्वागत है। तो चलो एनी अंदर आज आप टॉपिक भणवानो है इक्वेशन इन टर्म ऑफ द रूट ऑफ द अनदर इक्वेशन। एटले बात एवी है कि तमारी पास एक द्विघात समीकरण हे, जो आ रकम की अंदर तमने आप्युं छे 9x² + 6x + 1 = 0। आ क्वाड्रेटिक इक्वेशन है, द्विघात समीकरण है, एना रूट्स आप्या छे आल्फा अने बीटा छे। आल्फा बीटा आर द रूट्स ऑफ द धीस क्वाड्रेटिक इक्वेशन। रेडी? अने आपणे शू कीधुं छे, आपणे एक नवुं क्वाड्रेटिक इक्वेशन द्विघात समीकरण शोधवानुं छे, जेना रूट्स 1/α 1/β होय। तो सीम्पल छे, जो आ क्वाड्रेटिक इक्वेशनना बीज आल्फा बीटा होय तो तमे अहींथी सीम्पली आल्फा प्लस बीटा फाइंड करी शको, -b/a थाय। ओके, आनी ઉપરથી સિમ્પલી આપણને એ બી સી તો મળી જ જવાના છે। જો એ ઇક્વલ ટુ 9, બી ઇક્વલ ટુ 6 અને સી ઇક્વલ ટુ 1, તો આલ્ફા પ્લસ બીટા -b/a ઇક્વલ ટુ -6/9 આવું થાય। તો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -6 2/3, 3 × 2 = 3, 3 × 3 = 9, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a, c = 1 છે અને એ 9 છે। રેડી? એટલે આપણને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા મળી ગયું, સમ મળી ગયો, સમ ઓફ ધ રૂટ્સ અને પ્રોડક્ટ ઓફ ધ રૂટ્સ। ઓકે, ફાઇનલી આપણે એવું ક્વાડ્રેટિક ઇક્વેશન શોધવાનું છે જેના બીજ યાની કે રૂટ્સ 1/α 1/β હોય। ક્લિયરલી આ વાત થી આપણને ખ્યાલ છે। તો સમ ઓફ ધ રૂટ શું થાય જેને આપણે એસ વડે દર્શાવીએ, તો 1/α + 1/β। ઓકે, આ ફાઇન્ડ કરવું હોય તો એલસીએમ આવશે આલ્ફા ઇન્ટુ બીટા, અહીંયા થશે બીટા પ્લસ આલ્ફા ઇક્વલ ટુ, આ ખરેખર આવું થયું ને, આલ્ફા પ્લસ બીટા અપોન આલ્ફા બીટા। ઓકે, આલ્ફા પ્લસ બીટા છે આપણી પાસે -2/3 છે, અપોન આ 1/9 છે આલ્ફા ઇન્ટુ બીટા। તો સિમ્પલી આપણને આ સમ મળી ગયો, જો -2/3 × 9 આમ છેદ ઉડાડો એટલે -6, પ્રોડક્ટ ઓફ ધ રૂટ્સ મેળવીએ 1/α × 1/β ઇક્વલ ટુ 1/α × β ઇક્વલ ટુ 1/α × β એટલે 1/9 છે। ઓકે, 9। રેડી? સમ અને પ્રોડક્ટ મળી ગયા છે, તો રિક્વાયર્ડ ક્વાડ્રેટિક ઇક્વેશન શું થાય? તો સિમ્પલી એનું સ્ટ્રક્ચર આવું હોય, x² - સમ ઓફ ધ રૂટ્સ એટલે આલ્ફા 1/α + 1/β ઇન્ટુ x + પ્રોડક્ટ ઓફ ધ રૂટ્સ 1/α ઇન્ટુ 1/β ઇક્વલ ટુ 0, x² - આ છે આપણી પાસે -6 ઇન્ટુ x + આ છે આપણી પાસે પ્રોડક્ટ ઓફ ધ રૂટ્સ, એ છે 9 છે ઇક્વલ ટુ 0। તો જુઓ જોઈએ, x² + 6x + 9 ઇક્વલ ટુ 0, આ સિમ્પલ મેથડ છે, આવડી ગયું છે। રેડી? ક્લિયર થાય છે આપણને? અને ઓપ્શન જોઈ લઈએ તો x² + 6x + 9, x² + 6x + 9 અને c ફાઇનલ થઈ છે। રેડી? આ ફર્સ્ટ મેથડ, તમે એવું વિચારી શકો, આના રૂટ્સ આલ્ફા બીટા ફાઇન્ડ કરી લ્યો, આના રૂટ્સ c ફાઇન્ડ કરી લઈએ, શોધી લઈએ, અને એના ઉપરથી પછી તમે સ્ટ્રક્ચર કરો નવા ક્વાડ્રેટિક ઇક્વેશનનું, દ્વિઘાત સમીકરણ નવું બનાવો કે જેના રૂટ્સ 1/α 1/β હોય, તો વ્યાજ મળે આપણને। કરીએ, ચાલો ફાઇનલી આપણને એ ખ્યાલ છે કે ફર્સ્ટ મેથડથી આપણને જવાબ સી મળે છે। વાત એવી છે, 9x² + 6x + 1 ઇક્વલ ટુ 0, આના રૂટ ફાઇન્ડ કરી લઈ, 3x + 1 હોલ સ્ક્વેર આવું થાય, ફેક્ટરાઇઝેશન કરીએ છીએ, તો તમે અહીં જોઈ શકો છો
एक थ्री एक्स प्लस वन इक्वल टू जीरो एंड बीजू फेक्टर लखो तो थ्री एक्स प्लस वन बराबर जीरो बने रूट्स सामन से आल्फा इक्वल टू बीटा एक्स इक्वल टू माइनस वन अपॉन थ्री थे अँ एक्स बराबर माइनस वन अपॉन थ्री थे एक सीम्पली लखीए तो वो नहीं अले आल्फा बराबर बीटा बराबर माइनस वन अपॉन थ्री एवं थे रेडी आप क्वाड्रेटिक इक्वेशन बनावानुं छे एनु एक रूट वन अपॉन आल्फा राखवानुं छे अने बीजू रीत बीजू रूट वन अपॉन बीटा राखवानुं छे तो वन अपॉन माइनस वन अपॉन थ्री आना बराबर जुओ तो माइनस थ्री एक रूट थशे अने बीजू रूट पण माइनस थ्री थशे तो एक रूट माइनस थ्री होय बीजू रूट ए माइनस थ्री होय एवुं द्विघात समीकरण बनावो एवुं क्वाड्रेटिक इक्वेशन बनावो बनी जाय स्ट्रक्चर केम बनी जाय हाँ एक अवयव बोलजो एक्स प्लस थ्री थाय અને બીજો અવયવ પણ એક્સ પ્લસ થ્રી થાય એક ફેક્ટર છે એ એક્સ પ્લસ થ્રી બીજો ફેક્ટર એક્સ પ્લસ થ્રી ઇટ મીન્સ કે એક્સ પ્લસ થ્રી હોલ સ્ક્વેર આવું બને ઇટ મીન્સ કે એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ પ્લસ નાઇન ઇક્વલ ટુ ઝીરો આમ બને હા આમ સમ કરીને કર્યું હોત તોય ચાલે વન અપોન બીટા પ્લસ વન અપોન આલ્ફા વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા લખો ડઝન્ટ મેટર કોઈ બાત નથી અહીંયા માઇનસ ત્રણ છે આના બરાબર એ માઇનસ ત્રણ છે અહીંયા તો માઇનસ સિક્સ લખી શકાય અને પ્રોડક્ટની વાત કરીએ તો વન અપોન આલ્ફા ઇન્ટુ વન અપોન બીટા બરાબર માઇનસ થ્રી ઇન્ટુ માઇનસ થ્રી એટલે ઇક્વલ ટુ નાઇન થાય તો એ પ્રમાણે તમે સ્ટ્રક્ચર કર્યું હોત તોય થઈ જાય એક્સ સ્ક્વેરને પછી અહીંયા માઇનસ એસ એક્સ ને પ્લસ પી પ્રોડક્ટ ઇક્વલ ટુ ઝીરો એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ સિક્સ એક્સ પ્લસ પ્રોડક્ટ નાઇન આવે બરાબર ઝીરો એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ પ્લસ નાઇન બરાબર ઝીરો કેટલી બધી મેથડથી આપણે વિચારી શકીએ છીએ જુઓ સૌથી પહેલી સિમ્પલી આલ્ફા બીટાનો ઉપયોગ કરીને કર્યું હતું આ રૂટ શોધી લીધા ફાઇન કરી લીધા અને પછી સ્ટ્રક્ચર કર્યું તોય ચાલે હજી એક મેથડ છે એ તો બહુ સિમ્પલ મેથડ છે એની અંદર જો આ ક્વાડ્રેટિક ઇક્વેશનના બીજ આલ્ફા બીટા હોય તો વન અપોન આલ્ફા વન અપોન બીટા આલ્ફા બીટાના રેસિપ્રોકલ છે વ્યસ્ત છે તો ઓકે તો અહીંયા સિમ્પલી આ જે દ્વિઘાત સમીકરણ છે ક્વાડ્રેટિક ઇક્વેશન છે એમાં સિમ્પલી તમે જો એક્સની જગ્યાએ વન અપોન એક્સ મૂકી દો એટલે તમને એવું દ્વિઘાત સમીકરણ મળે કે જેના બીજ વન અપોન આલ્ફા વન અપોન બીટા હોય ક્લિયર થાય છે જો આ દ્વિઘાત સમીકરણ ક્વાડ્રેટિક ઇક્વેશનના બીજ એટલે કે રૂટ્સ આલ્ફા બીટા હોય તો તમારે એવું દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે જેના બીજ વન અપોન આલ્ફા વન અપોન બીટા હોય ઇટ મીન્સ કે બીજ છે એના વ્યસ્ત બીજ હોય એવું દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે રેસિપ્રોકલ વ્યસ્ત તો કેવી રીતના સ્ટ્રક્ચર થઈ શકે તો સિમ્પલી છે કે આમાં તમારે દ્વિઘાત સમીકરણની અંદર એક્સના સ્થાને એનું રેસિપ્રોકલ એટલે કે વન અપોન એક્સ મૂકી દો અને જે તમને દ્વિઘાત સમીકરણ મળશે એના રૂટ્સ એના બીજ વન અપોન આલ્ફા વન અપોન બીટા હશે જો નાઇન એક્સની જગ્યાએ વન અપોન એક્સ પ્લસ સિક્સ વન અપોન એક્સ પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો આના રૂટ્સ આપણને ખબર છે શું છે તો કે આલ્ફા બીટા અને હવે આ જે સ્ટ્રક્ચર થયું છે આના રૂટ્સ એના રેસિપ્રોકલ એટલે કે વન અપોન આલ્ફા વન અપોન બીટા હશે રિપ્લેસ કર્યું એક્સના સ્થાને વન અપોન એક્સ તો નાઇન અપોન એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ અપોન એક્સ પ્લસ વન બરાબર ઝીરો જોઈ શકો છો એક્સ સ્ક્વેર તમે એલસીએમ લસા લઈ લ્યો તો નાઇન પ્લસ અહીંયા સિક્સ એક્સ આવશે પ્લસ એક્સ સ્ક્વેર અને સામેની બાજુ ગયા એક્સ સ્ક્વેર એટલે ઝીરો થઈ ગયા તો તમે જોઈ શકો છો એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ પ્લસ નાઇન બરાબર ઝીરો આ જે ક્વાડ્રેટિક ઇક્વેશન છે એના રૂટ્સ વન અપોન આલ્ફા વન અપોન બીટા છે તો ઘણી બધી રીતે ફાઇન્ડ કરી શકાય સિમ્પલ મેથડ છે રેડી તમને એક ક્વાડ્રેટિક ઇક્વેશન આપ્યું હશે એના રૂટ્સ આપ્યા હશે અને તમને એવું કીધું હશે કે ભાઈ રૂટ્સ આ પ્રકારના અથવા તો કોઈ બીજા પ્રકારના હોય એવું ક્વાડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ શોધો ક્લિયર ઓકે પ્રેક્ટિસ કરીએ હજી આલ્ફા બીટા આર ધ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો ધેન ધ ઇક્વેશન હુઝ રૂટ્સ આર આલ્ફા પ્લસ વન અપોન બીટા બીટા પ્લસ વન અપોન આલ્ફા ઓકે ડન તો અહીંથી સૌથી પહેલાં આપણને આ તો ખબર પડી જ જાય છે ભાઈ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ રેડી તો આલ્ફા પ્લસ વન અપોન બીટા રેડી અને બીટા પ્લસ વન અપોન આલ્ફા આ બંને બીજનો સરવાળો એને આપણે સમ એસ કહી દઈએ મેળવીએ ચાલો અહીં બીટા તમે
एलसीएम लियो तो आल्फा इंटू बीटा प्लस वन प्लस अँ आल्फा एलसीएम लियो तो आल्फा इंटू बीटा प्लस वन ओके डन जी सकते अँ आल्फा इंटू बीटा आल्फा अँ गुणाई जाए आल्फा इंटू बीटा प्लस वन प्लस बीटा अँ गुणाई जाए आल्फा इंटू बीटा प्लस वन जो आल्फा इंटू बीटा प्लस वन कॉमन लै लियो तो आल्फा प्लस बीटा आवशे अने अपोन आल्फा बीटा आवशे रेडी हवे तो किंमतो मूकी शकाय एम छे ने मूकी दियो ने आ माइनस बी अपोन ए आल्फा इंटू बीटा एटले तो सी अपोन ए छे प्लस वन अने आल्फा प्लस बीटा माइनस बी अपोन ए अपोन आल्फा इंटू बीटा एटले सी अपोन ए रेडी चलो सादरूप आपीए तो अहीं थी सी प्लस ए अपोन ए माइनस बी अपोन ए अपोन सी अपोन ए एक कट रेडी एक ए बचे से छेदमां ए नीचे आवी जशे एटले अहीं थशे माइनस बी कौंसमां सी प्लस ए अपोन सी रेडी आ सम मळी गयो आपणने रेडी प्रोडक्ट एक रूट से आल्फा प्लस वन अपॉन बीटा और बीजू रूट से अपनी पास बीटा प्लस वन अपॉन आल्फा डन चलो मेड़ो तो आल्फा इंटू बीटा प्लस आल्फा इंटू वन अपॉन आल्फा एले वन प्लस वन अपॉन बीटा इंटू बीटा एले वन और प्लस वन अपॉन बीटा इंटू वन अपॉन आल्फा वन अपॉन आल्फा इंटू बीटा ओके चलो आल्फा इंटू बीटा सी अपोन ए छे प्लस वन प्लस वन एटले टू आ द्विघात समीकरण छे क्वाड्रेटिक इक्वेशन छे एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी एना बीजा ही पाछा आपणे आल्फा बीटा रूट्स आई पाछा एटले आल्फा प्लस बीटा इक्वल टू माइनस बी अपोन ए अने आल्फा इंटू बीटा इक्वल टू सी अपोन ए थाय छे ओके डन प्लस वन अपोन आल्फा इंटू बीटा सी अपोन ए सी अपोन ए प्लस टू प्लस ए अपोन सी ओके आमाई ए गुणा सी एलसीएम लई ली अँ ए छे एटले सी गुणाय एटले सी स्क्वेर थाय प्लस टू ए सी थाय ए अने सी बने गुणाय प्लस अँ सी छेदमा छे एटले ए उपर गुणाय एटले ए स्क्वेर थाय ओके डन सरस छे तो आ तमे जुओ तो पूर्णवर्ग थई गई कम्प्लीटिंग ध स्क्वेर आ ए प्लस सी होल स्क्वेर थई गयो छेदमा ए इंटू सी आ प्रोडक्ट आपणને મળી ગઈ એટલે બંને બીજનો સરવાળો પણ મળી ગયો એસ અને બંને બીજનો ગુણાકાર પણ મળી ગયો કામ થઈ ગયું આપણું દ્વિઘાત સમીકરણ સ્ટ્રક્ચર કરી શકાય બનાવી શકાય ઓકે કોઈ વાંધો નથી અહીં લખી નાખું છું એસ આપણને મળ્યું છે શું મળ્યું છે તો કે માઇનસ બી કૌંસની અંદર સી પ્લસ એ આવું મળ્યું છે છેદમાં સી ઇન્ટુ એ અને પ્રોડક્ટ આપણને મળી ગુણાકાર આપણને મળ્યો છે બીજનો ગુણાકાર આપણને મળ્યો એ પ્લસ સી એનો સ્ક્વેર અને છેદમાં એ ગુણ્યા સી રેડી સાદરૂપ દૂર કરી નાખીએ છીએ હવે કામ થઈ ગયું છે આપણું હવે આપણે ફક્ત દ્વિઘાત સમીકરણ એટલે કે ક્વાડ્રેટિક ઇક્વેશન મેળવવાનું છે રેડી અને મેળવી શકાશે ને એકદમ સહેલી રીતે મેળવી શકાશે કારણ કે તમે બંને બીજના સરવાળાની વાત પણ જાણો છો અને બંને બીજના ગુણાકારની વાત પણ જાણો છો અને બંને મેળવીને આપણે ઉપર લખી નાખ્યું છે રેડી આ સિમ્પલ વે છે સિમ્પલ રીત છે ગણવાની ઓકે ચાલો બનાવીએ હવે તો એક્સ સ્ક્વેર પછી માઇનસ એસ એક્સ પ્લસ પી આ એસ એટલે બંને બીજનો સરવાળો અને પી એટલે બંને બીજનો ગુણાકાર છે બીજું કંઈ નથી સિમ્પલી આપણે ટૂંકમાં એ રીતે લખ્યું છે એક્સ સ્ક્વેર માઇનસ ચાલો એટલે માઇનસ બી અહીંયા સી પ્લસ એ અને છેદમાં સી એ પ્લસ ઇન્ટુ એક્સ છે એસ ઇન્ટુ એક્સ છે અને પ્લસ એ પ્લસ સી પીની કિંમત લખી નાખી સ્ક્વેર અને એ ઇન્ટુ સી રેડી આ એસ બરાબર આપણને જે મળ્યું છે અને પી બરાબર મળ્યું છે લખી નાખ્યું બરાબર ઝીરો ઓકે એલસીએમ એસી આવશે અને ઝીરો સાથે ગુણાઈ એટલે કેન્સલ થઈ જાય એટલે અહીંયા આવશે એ ગુણ્યા સી એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ બી કૌંસમાં સી પ્લસ એ ઇન્ટુ એક્સ પ્લસ એ પ્લસ સી હોલ સ્ક્વેર ઇક્વલ ટુ ઝીરો જો જ નહીં ત્યાં આવે છે જેવું એ ઇન્ટુ સી એક્સ સ્ક્વેર છે પ્લસ બી
इंटू सी प्लस ए एटले ए प्लस सी चाले एक्स अने ए प्लस सी नो होल स्क्वेर ओके एज फाइनल थाय छे। रेडी आ जुदू छे ए गुणा बी एक्स स्क्वेर छे अहीं ए प्लस बी छे हालो आई जुदू छे ओके फाइनली जवाब आपने क्लियर थाय छे ए आवे छे। रेडी हवे आपने पेटर्न पकड़ी जाए कि भाई आमां कंई नवुं नथी જે દ્વિઘાત સમીકરણ આપ્યું એના બીજા આલ્ફા બીટા હોય એના ઉપરથી આપણે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા મેળવી શકશે અને પછી જે આપણને બીજ વાળું દ્વિઘાત સમીકરણ કીધું હોય તો એ બંને બીજનો સરવાળો મેળવી લેવાનો સમ મેળવી લેવાનો અને બંને બીજનો પ્રોડક્ટ એટલે ગુણાકાર મેળવી લેવાનો અને પછી આ રીતે તમે દ્વિઘાત સમીકરણ સ્ટ્રક્ચર કરી શકો કે જેના બીજ તમને જે માયગા છે આપ્યા છે આ અત્યારે જે આપ્યા છે આલ્ફા પ્લસ વન અપોન બીટા અને બીટા પ્લસ વન અપોન આલ્ફા એ બીજ હોય એવું દ્વિઘાત સમીકરણ તમને મળી ગઈ। રેડી ओके आगळ वधीए चलो नेक्स्ट चलो एना पछी चौथो दाखलो छे पेटर्न आज छे पण दाखला ने थोड़ो ट्विस्ट एटले के अघरो बनाव्यो छे। ओके तमे पेला त्रण दाखलानी अंदर मूळ कॉन्सेप्ट तो समझी गया हवे दाखलानी रकम आपणे वाँचीए तो आल्फा बीटा आर ध रूट्स ऑफ एक्स स्क्वेर माइनस टू एक्स प्लस फाइव बराबर जीरो तो सेम पेटर्न आगळना थी त्रण दाखला गणीने सेम पेटर्ननी रकम लागे अने आपणे द्विघात समीकरण क्वाड्रेटिक इक्वेशन जोई छे के जेना रूट्स आ प्रकारना होय पण अहीं रूट्स मोटा छे तो आ बंने रूट्सनो तमे सम मेळवो अने आ बंने रूट्सनो प्रोडक्ट मेळवो अने बहु ज आજીવાર लागे तो बेटर ई छे के एक नवो रस्तो आपणे शोधी शकीए जो आनी अंदर क्यो रस्तो शोधी शकीए तो आल्फा बीटा शुं छे तो के रूट्स छे केना रूट्स छे तो के आ द्विघात समीकरण आ क्वाड्रेटिक इक्वेशनना ओके तो फाइनली आपणने ई तो खबर पड़े કે રૂટ્સ છે તો આ સમીકરણનું સમાધાન કરે ઇક્વેશનનું પાલન કરે એટલે એક્સની જગ્યાએ આલ્ફા મૂકો તો આ સમીકરણનું પાલન થાય હા એક્સની જગ્યાએ આલ્ફા મૂકી દો આલ્ફા સ્ક્વેર માઇનસ ટુ આલ્ફા પ્લસ ફાઇવ ઇક્વલ ટુ ઝીરો એટલે નંબર વન ઇક્વેશન એક આપણને આવું મળે હા બીટા પણ આનું રૂટ છે તો તમે આવું લખી શકો બીટા સ્ક્વેર માઇનસ ટુ બીટા પ્લસ ફાઇવ બરાબર ઝીરો નંબર ટુ। રેડી હવે તમારી પાસે બીજ છે એ આ પ્રકારનું છે આલ્ફા ક્યુબ પ્લસ આલ્ફા સ્ક્વેર માઇનસ આલ્ફા અને પ્લસ બાવીસ એક બીજા હોય અને બીજું બીજા હોય। રેડી આના બરાબર ઝીરો છે તો આનો ઉપયોગ કરી શકાય કેવી રીતના ઉપયોગ કરી શકાય તો સિમ્પલી જો આમ આલ્ફા સ્ક્વેર માઇનસ ટુ આલ્ફા પ્લસ ફાઇવ વડે જો આપણે ડિવાઈડ કરીએ એક્સ આલ્ફા ક્યુબ આ જે બીજ છે ને પ્લસ આલ્ફા સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બાવીસને ચાલો આ તો આપણે આગળના ધોરણની અંદર ભણતા આવ્યા છીએ હા બહુપદીના ભાગાકારની વાત છે ડિવાઈડ કરતાં આપણને આવડે અહીં આલ્ફા રેસ ટુ કેટલી ઘાત છે ક્યુબ છે આલ્ફા રેસ ટુ ક્યુબ આલ્ફાની ત્રણ ઘાત છે તો કે અહીં આલ્ફા વડે ગુણી નાખીએ આલ્ફાની ત્રણ ઘાત માઇનસ ટુ આલ્ફા સ્ક્વેર થશે અને પ્લસ ફાઇવ આલ્ફા થાય ચાલો આવડે છે તમને અહીંયા માઇનસ આવશે આ પ્લસ અને માઇનસ એટલે આ કટ થઈ જશે આ જુઓ તો થ્રી આલ્ફા સ્ક્વેર થશે ઓકે અહીંયા માઇનસ સિક્સ આલ્ફા અને પ્લસ બાવીસ ઓકે થ્રી આલ્ફા સ્ક્વેર આવ્યો અહીં પ્લસ થ્રી કરવા પડે ડન એટલે અહીંયા થ્રી આલ્ફા સ્ક્વેર માઇનસ સિક્સ આલ્ફા અને પ્લસ પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર આ માઇનસ આ પ્લસ અને માઇનસ આઈ કટ થઈ જશે આઈ કટ થઈ જશે અહીંયા જુઓ તમે સિમ્પલી કેટલા વધે છે સાત પ્લસ સાત જ વધે ને બાવીસમાંથી પંદર બાદ કરો ઓકે ડન તો આને કેમ લખી શકાય આને કેમ લખી શકાય આમ લખી શકાય આલ્ફા ક્યુબ પ્લસ આલ્ફા સ્ક્વેર બહુ નિરાતે માઇનસ આલ્ફા પ્લસ બાવીસ કેવી રીતના લખી શકાય આનો ગુણાકાર તમે આની સાથે કરો પ્લસ આ રિમાઇન્ડર આવ્યું વિશેષ આવ્યું હોય રિમાઇન્ડર થિયરમ આવડે કેવી રીતના કરી શકાય લ્યો લખો આલ્ફા પ્લસ થ્રી ઇન્ટુ આલ્ફા સ્ક્વેર માઇનસ ટુ આલ્ફા પ્લસ ફાઇવ આવું છે અને પ્લસ રિમાઇન્ડર સેસ જે આવી છે સેવન ઓકે હવે આના બરાબર તો ખબર છે ઇક્વેશન વન જુઓ આલ્ફા સ્ક્વેર માઇનસ ટુ આલ્ફા પ્લસ ફાઇવ ઇક્વલ ટુ ઝીરો છે તો આલ્ફા પ્લસ થ્રી ઇન્ટુ ઝીરો પ્લસ સેવન ઝીરો સાથે કોઈ પણ સંખ્યા મલ્ટીપ્લાઈડ થાય ગુણાય તો ઝીરો થઈ જાય એટલે સેવન આવે તો ફાઇનલી આપણને ખબર પડી કે એક બીજ સાત મળે છે એક રૂટ સેવન મળે છે ઓકે સિમ્પલી સાદુરૂપ આપતા આપણને ફાઇનલી ખબર પડી ગઈ હવે આગળ હજી બીજામાં એવું કરી શકાશે બીજું બીજ આપણને કેવું માંગ્યું છે તો કે બીટાની ત્રણ ઘાત
प्लस फोर बीटा स्क्वेर माइनस सेवन बीटा प्लस थर्टी फाइव। आने तब भागाकार करो, कोई बाधो नहीं। केना वड़े कराए? बीटा स्क्वेर माइनस टू बीटा अने प्लस फाइव वड़े। ओके चलो, बीटा अँ लखो अने आ थई बीटा क्यूब माइनस टू बीटा स्क्वेर प्लस फाइव बीटा। सात रूप आप माइनस प्लस अने माइनस आ कैंसल थशे। अँ सिक्स बीटा स्क्वेर माइनस ट्वेल्व बीटा प्लस थर्टी फाइव। रेडी? अँ सिक्स आए थे अँ ते लखशो प्लस सिक्स ने सिक्स बीटा स्क्वेर माइनस ट्वेल्व बीटा अने प्लस सिक्स इंटू फाइव एट थर्टी त्रीस। ओके माइनस प्लस अने माइनस आ कट आ कट अँ पांच प्लस पांच आए। ओके तो आने केम लखी सकसो तब? आने आम लखी सके बीटा क्यूब प्लस फोर बीटा स्क्वेर माइनस सेवन बीटा प्लस थर्टी फाइव बराबर शू थे? तो बीटा प्लस सिक्स आना बराबर आऊँ थे बीटा प्लस सिक्स इंटू बीटा स्क्वेर आ बने गुणाकार थे मल्टीप्लिकेशन थे रिमाइंडर एड करवानी माइनस टू बीटा प्लस फाइव ने रिमाइंडर एड करो प्लस फाइव। ओके इक्वेशन टू अपन खबर बीटा स्क्वेर माइनस टू बीटा प्लस फाइव बोल तो जीरो से बीटा प्लस सिक्स इंटू आ जीरो थी जाए प्लस फाइव जीरो साथ कोईपण संख्या मल्टीप्लाय करो तो जीरो थे एले फाइव। रेडी? तो एक बीज अपन ने सेवन मे बीजू बीज अपन ने पांच मे एनु अर्थघटन के बने रूट्स अपनी पास है आ रूट्स अपन मे सेवन आ रूट्स अपन मे फाइव। तो हमें स्ट्रक्चर कर सकें बना सकें रिक्वायर्ड क्वार्टर इक्वेशन शू थे तो कि एक्स स्क्वेर माइनस हाँ एस एस इंटू एक्स प्लस पी बराबर जीरो। रेडी? तो एक्स स्क्वेर माइनस एस यानी बने बीजनो सरवाड़ो तो सम करो सेवन प्लस फाइव इंटू एक्स प्लस पी यानी प्रोडक्ट गुणाकार बने बीजनो गुणाकार सात गुणा पाँच बराबर जीरो। तो जी सकते एक्स स्क्वेर माइनस बार एक्स प्लस पैंतीस बराबर जीरो थर्टी फाइव बराबर जीरो। रेडी? आ प्रकार की बात है थी गई ने? रेडी? तो आ पेटर्न दाखला हमें अपने आवड़ी जाए एक्जाम्पल अंदर नव कहीं नहीं तमने जे प्रकार कीधु से प्रकार आगे बढ़वा है जे तमने बीज आप एना उपर थी तमने जे बीजवाड़ू द्विघात समीकरण कीधु से शोध तो ई मेळवी लेवाय। रेडी? आगे चलो नेक्स्ट एना पछीना मुद्दा उपर चलो रिलेशन बिट्वीन द रूट्स एंड कोफिशियंट। आ तो अपन सीम्पली पेटर्न की खबर है भाई शू तो कि भाई आ प्रकार क्वार्टर इक्वेशन हो एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी इक्वल टू जीरो तो एना रूट्स आल्फा बीटा हो तो सीम्पली तमे आवुं कही सको आल्फा प्लस बीटा इक्वल टू माइनस बी अपोने अने आल्फा इंटू बीटा बराबर सी अपोने। रेडी? आ तो आपणे फर्स्ट लेक्चर थी जोता आव्या छे शीखता आव्या छे कोएफिशियंट ए बी अने सी छे एक्स स्क्वेर नो कोएफिशियंट ए छे अने एक्स नो कोएफिशियंट बी छे अने कोस्टंट टर्म सी छे। रेडी? एक्स रेस टू जीरो एक्स नी जीरो घात नो कोएफिशियंट सी एम कही शकाय ने कोस्टंट सी एम ए कही शकाय बे एक नी एक ज वात छे। रेडी? तो आ बने बीज बने रूट्स नो सरवाड़ो बीज आल्फा छे एक बीज बीटा छे अने सम करीए छीए तो माइनस बी अपोने आ कोएफिशियंट में अपने जवाब मळे छे तो ई थयुं ने रिलेशन बिट्वीन रूट्स एंड कोएफिशियंट सीम्पल छे। आ तो आपणे फर्स्ट लेक्चर थी करता आव्या छीए तो आपणे शुं शीखवानुं छे न्यूटन्स फॉर्म्युला शीखवानी छे आनी मदद थी नवुं एक फॉर्म्युला बनावी शकाय छे। ओके प्रयत्न करीए तो स्टार्ट आपणे अहींथी करीए सपोज धारो कि मारे आल्फा स्क्वेर प्लस बीटा स्क्वेर मेळवुं होय तो हूँ सीम्पली आम करी शकुं आल्फा प्लस बीटा नो होल स्क्वेर आनो उपयोग करवो छे तो मारे आल्फा प्लस बीटा जोशे तो आनु विस्तरण तमे करो छोड़ो तो आल्फा स्क्वेर प्लस टू आल्फा इंटू बीटा प्लस बीटा स्क्वेर तो अहीं नथी तो माइनस टू आल्फा इंटू बीटा करी नाखो तो सेम थई। जो हवे तमे आनु सादरूप आपो सीम्प्लिफाई करो आल्फा स्क्वेर प्लस टू इंटू आल्फा बीटा आनी साथे कैंसल थी जाए प्लस बीटा स्क्वेर आ जाए। रेडी? आम लखी शकाय
रेडी आने आम लखी सक आल्फा प्लस बीटा इंटू आल्फा प्लस बीटा माइनस टू आल्फा बीटा रेडी। हाँ आम लखी सक आल्फा इंटू बीटा काउंस में वन प्लस वन वन प्लस वन एट टू हजी आने आम लखी सक आल्फा प्लस बीटा अँ लखी आल्फा प्लस बीटा अँ लखी माइनस आल्फा बीटा अँ लखी आल्फा रेस टू जीरो प्लस बीटा रेस टू जीरो थे ने आल्फा रेस टू जीरो इक्वल टू वन बीटा रेस टू जीरो इक्वल टू वन तो एक अपने सीम्पली आल्फा स्क्वेर प्लस बीटा स्क्वेर ने आप ली। चलो हजी एक बनाए आप आल्फा क्यूब प्लस बीटा क्यूब आ मेड़व हो तो आपने सीम्पली आवड़े आल्फा प्लस बीटा आखा काउंस की त्रण घात अँ हूँ आवश्यक माइनस थ्री आल्फा बीटा काउंस में आल्फा प्लस बीटा आम थे ने जो जी रेडी से हम आम हज थोड़क सादू रूप आपी सकें तो आल्फा प्लस बीटा तब कॉमन लई लियो तो अँ आल्फा प्लस बीटा स्क्वेर आखा काउंस स्क्वेर अने माइनस थ्री आल्फा बीटा रेडी। हजी थोड़ूक सादू रूप तो आपी सकें एम कहीं बात नहीं आल्फा प्लस बीटा अँ आल्फा स्क्वेर प्लस टू आल्फा इंटू बीटा प्लस बीटा स्क्वेर माइनस थ्री आल्फा बीटा डन। चलो जी अँ आल्फा प्लस बीटा ब्रेकेट नी अंदर आल्फा स्क्वेर प्लस बीटा स्क्वेर माइनस थ्री आल्फा बीटा से प्लस टू आल्फा बीटा से तो माइनस आल्फा बीटा बता आल्फा इंटू बीटा बता ओके आने जी आम आल्फा प्लस बीटा गुणाकार सौथी पहला आल्फा स्क्वेर प्लस बीटा स्क्वेर साथ करो अने माइनस आल्फा बीटा गुणाकार नी साथ हाँ आल्फा प्लस बीटा गुणाकार आनी साथ एम कहो तो चले स्ट्रक्चर आपने मिलू अँ स्ट्रक्चर मिलू तब कहो शूँ करी आप मेड़वा राखी से न्यूटन फॉर्म्यूला मेड़वू है न्यूटन फॉर्म्यूला हूँ तमने लखाऊ छूँ कोई चिंतावाड़ी बात नहीं पर अँ थी तमे ऑब्जर्वेशन करो अवलोकन करो तो जो हूँ एस एन बराबर आल्फा रेस टू एन प्लस बीटा रेस टू एन कहूँ कहूँ एस एन इक्वल टू आल्फा रेस टू एन प्लस बीटा रेस टू एन कहूँ रेडी तो आल्फा रेस टू एन प्लस बीटा रेस टू एन ने केम लखी सकाय केम लखी सकाय आल्फा रेस टू एन प्लस बीटा रेस टू एन ने केम लखी सकाय एना बराबर शूँ थाय जो एस एन बराबर आप कही तो सीम्पली बात है भाई। हाँ अँ ते जुओ आल्फा प्लस बीटा से पची आल्फा स्क्वेर प्लस बीटा स्क्वेर से अँ आल्फा क्यूब प्लस बीटा क्यूब है तो सीम्पली आप तो बढ़ू ऑब्जर्वेशन एवं करवा तमने कीधु से आल्फा रेस टू एन प्लस बीटा रेस टू एन अँ ते लखो सीधूज तो जुओ ने शूँ थे आम आल्फा प्लस बीटा आए आम आल्फा प्लस बीटा आए ओके एक वस्तु तो अँ क्लियर है अँ आल्फा प्लस बीटा आशे तो अँ लखी नाखो आल्फा प्लस बीटा डन पची काउंस जो अँ स्क्वेर से तो अँ आल्फा एक घात बीटा एक घात अँ त्रण घात है अँ त्रण घात है तो आल्फा स्क्वेर और बीटा स्क्वेर ओके फाइनल आंसर जुवा आल्फा क्यूब प्लस बीटा क्यूब में आल्फा प्लस बीटा अँ आल्फा स्क्वेर प्लस बीटा स्क्वेर है अँ आल्फा स्क्वेर प्लस बीटा स्क्वेर की अंदर अँ आल्फा प्लस बीटा है अर्थघटन एक घात घटे अँ एक घात घटे ओके तो अँ एक घात घटाड़ी नाखो ने आल्फा रेस टू एन माइनस वन प्लस बीटा रेस टू एन माइनस वन ओके ऑब्जर्वेशन थाई है ख्याल आए बधा ने भाई ओके डन एना सीवाय जुओ तो अँ माइनस आल्फा बीटा अँ माइनस आल्फा बीटा से तो ई एस इट इज लखी नाखीए भाई रेडी पाछू जुओ तो अँ आल्फा स्क्वेर प्लस बीटा स्क्वेर है तो आल्फा रेस टू जीरो प्लस बीटा रेस टू जीरो बे घात घटे ओके अँ जो अँ बे घात घटे कि नहीं आल्फा क्यूब प्लस बीटा क्यूब है तो अँ आल्फा एक घात बीटा एक घात ओके बे घात घटे तो आल्फा एन माइनस टू घात प्लस बीटा एन माइनस टू घात एन घात है तो यहाँ बे घात घटे स्ट्रक्चर थे आल्फा प्लस बीटा आल्फा एन घात प्लस बीटा एन घात आउ स्ट्रक्चर थाय आल्फा रेस टू एन प्लस बीटा रेस टू एन रेडी बस आज न्यूटन फॉर्म्यूला है अब याद रखा सहलू बने एट्ले आज होने एस एन तमें कही दियो एस एन इक्वल टू आल्फा रेस टू एन प्लस बीटा रेस टू एन आम कही दियो तो क्लियरली तमने खबर पड़े कि एस एन माइनस वन शू थाय
आल्फा नी एन माइनस वन घात प्लस बीटा नी एन माइनस वन घात आनी ऊपरथी तमने आ तो खबर पड़े बराबर आल्फा नी एन माइनस वन घात प्लस बीटा नी एन माइनस वन घात अने एस एन माइनस टू तमने खबर पड़े आल्फा नी एन माइनस टू घात प्लस बीटा नी एन माइनस टू घात खबर पड़े अने जो आ त्रणेय तमने खबर पड़े तो आमां मूकी शकाय ने मूकी दियो आ एस एन बराबर आ आल्फा प्लस बीटा ए भले एम नहीं रह्यु अहीं आपणे मूकी शकाय एस एन माइनस वन मूकी शकाय माइनस आल्फा इंटू बीटा અને અહીંયા મૂકી શકાય એસ એન માઇનસ ટુ. ચાલો ક્લિયર થાય છે ભાઈ. જો આવું આ ન્યૂટન ફોર્મ્યુલા છે. હજી થોડુંક વિસ્તૃત ન્યૂટન ફોર્મ્યુલા યાદ રહી એમ કરવું હોય તો એસ એન બરાબર આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી અપોને મૂકાય બરાબર એસ એન માઇનસ વન માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી અપોને મૂકાય અને એસ એન માઇનસ ટુ આવું છે. તમે લસા એ લઈ લ્યો અહીંયા એ એસ એન ઇક્વલ ટુ માઇનસ બી એસ એન માઇનસ વન માઇનસ સી એસ એન માઇનસ ટુ આવું આવે છે. ઓકે રેડી આખું લખો તો આવું થાય. અહીંયા લખીએ છીએ આપણે, ચિંતાવાળી વાત નથી. અહીંયા લખો એ એસ એન આ માઇનસ વાળું સ્ટેપ આ બાજુ આવે એટલે પ્લસ બી એસ એન માઇનસ વન. ઓકે ડન. આ માઇનસ વાળું સ્ટેપ આ બાજુ આવે એટલે પ્લસ સી એસ એન માઇનસ ટુ. ઓકે આ બાજુ બરાબર ઝીરો. આ બે સ્ટેપને આ બાજુ લઈ લીધા છે આવું મળે છે. બસ આ જ ન્યૂટન ફોર્મ્યુલા છે. એસ એનની જગ્યાએ તમે આ વિચારી શકો આલ્ફા રેસ ટુ એન પ્લસ બીટા રેસ ટુ એન. હજી તમે આ જ રીતે આગળ વધો તો એસ એન બરાબર કોઈ જો આલ્ફા રેસ ટુ એન માઇનસ બીટા રેસ ટુ એન રાખે ને તો આ ઇક્વેશનનું પાલન થાય. સેમ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેર અને આલ્ફા ક્યુબ માઇનસ બીટા ક્યુબ પ્રમાણે મેળવી અને અવલોકન કરીને તારણ કાઢી શકાય બરાબર. સેમ આ જ રિઝલ્ટ તમને મળશે. એનું અર્થઘટન કે આ સમીકરણનું પાલન થાય જો એસ એન આલ્ફા રેસ ટુ એન પ્લસ બીટા રેસ ટુ એન અથવા તો આલ્ફા રેસ ટુ એન માઇનસ બીટા રેસ ટુ એન રાખીએ તો. અને આને જ ન્યૂટન ફોર્મ્યુલા કહે છે. ન્યૂટન ફોર્મ્યુલા રેડી. આ કઈ રીતે આવ્યું નહીં આપણે જોયું, એનું પ્રૂફ જોયું. હવે આનો ઉપયોગ કરવાનો છે. જેડબલની અંદર ઘણા બધા દાખલા પૂછાય છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મેઇન કોન્સેપ્ટ આ છે. એના આધારિત કેટલા બધા ક્વેશ્ચન દર વખતે પૂછાતા હોય છે. તો સૌથી પહેલાં તો આને યાદ રાખવાની ટ્રીક શું છે? ન્યૂટન ફોર્મ્યુલાની શૈલી છે. આ ક્વાડ્રેટિક ઇક્વેશન આપણે જોવો છો ને, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. તો જો કોએફિશિયન્ટ એ એમ નોન રહે છે, એક્સ સ્ક્વેરની જગ્યાએ એસ એન મૂકો. એક્સની એક ઘાત કેટલી છે તો એસ એન માઇનસ ટુ, અને સીના ગુણાકારમાં એસ એન માઇનસ ટુ લખો. દ્વિઘાત સમીકરણમાં જ એક્સ સ્ક્વેરની જગ્યાએ એસ એન, એક્સની જગ્યાએ એસ એન માઇનસ વન અને સીના ગુણાકારમાં એસ એન માઇનસ ટુ. ઘાત જેમ ઘટતી જેમ એક એક ઓછું લખતા જાય છે એટલે ન્યૂટન ફોર્મ્યુલા સીધું મળી જાય. અને એસ એન એટલે હવે તમને ખબર પડી ગઈ છે, આલ્ફા રેસ ટુ એન પ્લસ બીટા રેસ ટુ એન અથવા તો આલ્ફા રેસ ટુ એન માઇનસ બીટા રેસ ટુ એન લઈ શકાય. ઓકે ડન. તો ન્યૂટન ફોર્મ્યુલા લખી શકીએ. હવે શું છે ન્યૂટન ફોર્મ્યુલા? તો એસ એન ઇક્વલ ટુ આલ્ફા રેસ ટુ એન પ્લસ બીટા રેસ ટુ એન હોય અથવા તો એસ એન ઇક્વલ ટુ આલ્ફા રેસ ટુ એન માઇનસ બીટા રેસ ટુ એન હોય તો આ જે દ્વિઘાત સમીકરણ છે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો, તો આ સમીકરણનું પાલન કરે છે. ક્યાં સમીકરણનું? એ ઇન્ટુ એક્સ સ્ક્વેરની જગ્યાએ એસ એન મૂકી દો, જો મૂકતો જાઉં છું ભાઈ, પ્લસ બી એક્સની જગ્યાએ મૂકી દો એસ એન માઇનસ વન પ્લસ સી ઇન્ટુ એની સાથે ગુણાકારમાં એસ એન માઇનસ ટુ બરાબર ઝીરો. આ સમીકરણનું પાલન થાય. રેડી? નોટ કરી લેજો. રેડી? દાખલાની અંદર સીધું જ કામે લાગશે. ઓકે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ચાલો સેમ કોન્સેપ્ટના દાખલાઓ છે. જો શું છે, આલ્ફા બીટા બી ધ રૂટ્સ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો વિથ આલ્ફા ગ્રેટર ધેન બીટા. આલ્ફા મોટું છે બીટા કરતાં. ઓકે અને એ એન ઇક્વલ ટુ આવું આપ્યું છે, આવું આપ્યું છે આપણને એ એન ઇક્વલ ટુ આલ્ફા રેસ ટુ એન માઇનસ બીટા રેસ ટુ એન. ઓકે હમણાં આપણે ન્યૂટન્સ
ફોર્મ્યુલાની અંદર જોયું તો એસ એન જ છે, એસ એનનું નામ એન આપ્યું છે, આપણને કંઈ ફેર નથી પડતો, એનની કિંમત એક કે એક કરતાં મોટી છે. ઓકે, ધેન ધ વેલ્યુ ઓફ, આની કિંમત શોધવાની છે. તો ન્યૂટન ફોર્મ્યુલા પ્રમાણે શું લખી શકાય? ન્યૂટન્સ ફોર્મ્યુલા શું લખી શકાય? તો અહીંયા ક્વાર્ટર ઇક્વેશન કયું છે? તો કે એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો છે. હવે એના બીજ એટલે કે એના રૂટ્સ આલ્ફા બીટા છે, અને તમને હવે એવું કીધું છે કે એ એન ઇક્વલ ટુ આલ્ફા એન માઇનસ બીટા એન હોય તો આવું શોધો. ઓકે, રેડી? તો ઓમ ગણીએ, ન્યૂટન્સ ફોર્મ્યુલા ન વાપરીએ તો બહુ જાતી વાર લાગે, કારણ કે તમારે અહીંયા એ ટેન શોધવું હોય તો તમે જોઈ શકો આલ્ફા રેસ ટુ ટેન માઇનસ બીટા રેસ ટુ ટેન શોધવું પડે, કેટલી બધી વાર લાગે. અહીંયા જો એ એટ શોધવું હોય તો આલ્ફા રેસ ટુ એટ માઇનસ બીટા રેસ ટુ એટ શોધવા પડે, અને અહીંયા એ નાઇન શોધવું હોય તો આલ્ફાની નવ ઘાત માઇનસ બીટાની નવ ઘાત, બરાબર? અને પછી કેલ્ક્યુલેશન કરો તો કેટલું મોટું થાય. હવે આપણને સિમ્પલી ખબર છે, જો આ દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા બીટા હોય તો એ એન ઇક્વલ ટુ આલ્ફા રેસ ટુ એન માઇનસ બીટા રેસ ટુ એન હોય તો ન્યૂટન ફોર્મ્યુલા શું કહે છે? તો કે આ દ્વિઘાત સમીકરણ ને કેમ લખી શકાય? કયું કહી શકાશે? કેમ લખી શકાય? હા લખો, અહીંયા તો સહગુણક એક જ છે, કોએફિશિયન્ટ એક જ છે, ચિંતાવાળી વાત નથી. એક્સ સ્ક્વેરની જગ્યાએ શું લખશો તમે? એસ એન માઇનસ સિક્સ. એક્સની જગ્યાએ શું લખશો? એસ એન માઇનસ વન. ઓકે, ડન. અને માઇનસ ટુ ઇન્ટુ એસ એન માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો, આવું લખી શકાય. અહીંયા એસ એનની જગ્યાએ રકમમાં એને એન આપ્યા છે, ચિંતાવાળી વાત નથી. આવું થયું, એ એન માઇનસ સિક્સ એ એન માઇનસ વન માઇનસ ટુ એ એન માઇનસ ટુ, આ સમીકરણનું સમાધાન કરે, પાલન કરે. જો આના બીજા આલ્ફા બીટા હોય તો એ એન ઇક્વલ ટુ આલ્ફા એન માઇનસ બીટા એન તમે રાખો તો આ સમીકરણનું પાલન કરે, આ ફોર્મ્યુલાનું પાલન કરે. ઓકે, ફોર્મ્યુલા ક્યાંથી આવ્યું એની વાત તો આપણે હમણાં પહેલાં કરી. એક દ્વિઘાત સમીકરણના બીજા આલ્ફા બીટા હોય તો એના ઉપરથી જ આપણે સ્ટ્રક્ચર કર્યું, આખે આખું બનાવ્યું. ઓકે, હવે જો આ મેળવવું હોય તો ક્લિયર ખબર પડે કે અહીં એનની જગ્યાએ તમે એનની જગ્યાએ તમે દસ મૂકી દો આ ફોર્મ્યુલાની અંદર. એ ટેન માઇનસ સિક્સ એ ટેન માઇનસ વન માઇનસ ટુ એ ટેન માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો. સિમ્પલી આપણને આ એ ટેન માઇનસ સિક્સ એ નાઇન માઇનસ ટુ એ એઇટ બરાબર ઝીરો. જો અહીંથી આગળ વધીએ, એ ટેન એ ટેન માઇનસ ટુ એ એઇટ ઇક્વલ ટુ, આ સ્ટેપને આ બાજુ જવા દઈએ, સિક્સ એ નાઇન, રેડી? એ ટેન માઇનસ ટુ એ એઇટ અપોન એ નાઇન, રેડી? જોઈ છે અહીંયા ટુ એ નાઇન જોઈ છે, ટુ ઇન્ટુ એ નાઇન જોઈ છે, તો થઈ જઈને ટુ ઇન્ટુ એ નાઇન, અને અહીંયા થ્રી રાખી, આ નામે લખી શકાય ટુ ઇન્ટુ થ્રી એ નાઇન. હા, આમે લખી શકીએ થ્રી ઇન્ટુ ટુ એ નાઇન, ટુ એ નાઇનને આપણે નીચે લઈ લીધા તો આનો જવાબ આપણને ત્રણ મળે. ઓકે, સી છે એ ફાઇનલ આન્સર છે, ખૂબ સહેલી રીતે થઈ ગયો. આ ટુ એ નાઇન આમ નીચે લઈ લીધા છેદમાં, આની વેલ્યુ શોધવાની હતી, થઈ જશે. ઓકે, હજી આ ન્યૂટન ફોર્મ્યુલા આધારિત દાખલાની પ્રેક્ટિસ કરીએ. ચાલો નેક્સ્ટ, એના પછી લેટ આલ્ફા બીટા બી ધ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન 5x² + 6x - 2 = 0. ઓકે, ડન. આ પ્રકારનું દ્વિઘાત સમીકરણ છે ભાઈ, જેના રૂટ્સ આપણને કીધા છે આલ્ફા બીટા. ઓકે, એસ એન ઇક્વલ ટુ આલ્ફા રેસ ટુ એન પ્લસ બીટા રેસ ટુ એન છે, ડન. ન્યૂટન ફોર્મ્યુલા લાગશે, કોઈ ચિંતાવાળી વાત નથી. એન બરાબર વન ટુ થ્રી ફોર એમ આવે છે, ધેન આમાંથી કયા ઇક્વેશનનું પાલન કરે? સીધું ન્યૂટન ફોર્મ્યુલા લગાડો, વાર્તા પૂરી કરો ભાઈ. ઓકે, ન્યૂટન્સ ફોર્મ્યુલા શું કહે છે? ન્યૂટન ફોર્મ્યુલા તો ભાઈ એની અંદર બહુ સિમ્પલ વાત છે, ફાઇવ એક્સ સ્ક્વેરની જગ્યાએ એસ એન લખશો પ્લસ સિક્સ એસ એન માઇનસ વન લખશો માઇનસ ટુ ઇન્ટુ એસ એન માઇનસ ટુ લખશો ઇક્વલ ટુ ઝીરો. ચાલો એન બરાબર કેટલા મૂકી શકાય આ ન્યૂટન ફોર્મ્યુલાની અંદર? એ જુઓ, એસ સિક્સ ફાઇવ ફોર, મેક્સિમમ એસ સિક્સ આવે છે બધા ઓપ્શનની અંદર, તો એન ઇક્વલ ટુ સિક્સ રાખો. ફાઇવ ઇન્ટુ એસ સિક્સ પ્લસ સિક્સ ઇન્ટુ એસ ફાઇવ, સિક્સ માઇનસ વન એટલે માઇનસ ટુ, એસ ફોર ઇક્વલ ટુ ઝીરો. ચાલો જોવા દઈને, ફાઇવ ઇન્ટુ એક્સ સિક્સ પ્લસ સિક્સ ઇન્ટુ એસ ફાઇવ હા ઇક્વલ ટુ ટુ ઇન્ટુ એસ ફોર. ફાઇનલી એ જ આવે છે ભાઈ જવાબ. જો ફાઇવ ઇન્ટુ એસ સિક્સ પ્લસ સિક્સ ઇન્ટુ એસ ફાઇવ
बराबर टू इंटू एस फोर, फाइनली आ जवाब थी। रेडी? ओके डन, क्लियर से। न्यूटन फॉर्म्यूला में सीधू ज एन बराबर छ मूकी दीधी, वार्ता पूरी। ओके आगे बढ़िए नेक्स्ट एना पी। ओके चलो नेक्स्ट टॉपिक आइडेंटिटी इक्वेशन शू है व्याख्या। एन इक्वेशन विच इज ट्रू फॉर एवरी वेल्यू ऑफ द वेरिएबल इज कॉल्ड आइडेंटिटी इक्वेशन। एट कि भाई एक्स की दरेक किंमत आग समीकरण से इक्वेशन से साचू रहत हो तो एवं समीकरण ने आइडेंटिटी कहवा। नित्य सत्य हमेशा साचू, एक्स की गमे किंमत मूको तुम समीकरण की अंदर पालन थाय थाय थाय, लेफ्ट हेन्ड साइड इक्वल टू राइट हेन्ड साइड तमने मळे कोईपण किंमत मैं, तो आने आइडेंटिटी कहवाई। आप अत्यार द्विघात समीकरण की बात करिए तो द्विघात समीकरण अपनी पास है एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी इक्वल टू जीरो। आ क्वार्टर इक्वेशन है, तमने खबर है मेक्सिमम आना बे रूट मे। धारी लीए कि भाई आने त्रण बीज है आल्फा बीटा अने गेमा, अने आ त्रणेय भिन्न है डिफरंट है, आ डिफरंट रूट्स रेडी। तो शूँ थे तो अँ आल्फा बीज हो रूट्स हो तो आ समीकरण समाधान करें प्लस बी इंटू आल्फा प्लस सी बराबर जीरो। ओके एवज रीतना बीटा पर रूट है तो ए इंटू बीटा स्क्वेर प्लस बी इंटू बीटा प्लस सी बराबर जीरो। एवज रीतना गामा पर बीज है तो ए गेमा स्क्वेर प्लस बी इंटू गेमा प्लस सी बराबर जीरो। जो आती बात है आ इक्वेशन नंबर वन तमें कहो, आने टू कहो, आने थ्री कहो। ओके आपणे अत्यारे प्रयत्न करीए छीए कि आ द्विघात समीकरण क्यारे आइडेंटिटी बनशे, क्यारे नित्य सत्य बनशे। रेडी? एटले ज मैं एना त्रण बीज धार्या छे। तमने खबर छे मेक्सिमम बे बीज मळे द्विघात समीकरण ने। जो आपणे त्रण बीज धारीए तो एनुं अर्थघटन के बे करता वधारे बीज मळे छे, एनुं अर्थघटन के एक्स की दरेक किंमत आग आ द्विघात समीकरण साचू थव जो ख्याल आए। ओके तो सोल्व करने प्रयत्न करिए। जुओ सीम्पली आपने खबर पड़े अँ सी लोप थाय से सी अँ दूर थी सके, वन माइनस टू तब लई सको, वन माइनस टू, वन माइनस टू लियो ए अँ आल्फा स्क्वेर माइनस बीटा स्क्वेर अने प्लस बी अँ आल्फा माइनस बीटा सी माइनस सी, तो कैंसल थी गयु जीरो। एवज रीतना तब टू माइनस थ्री सपोज लियो तो ए अँ बीटा स्क्वेर माइनस गेमा स्क्वेर प्लस बी अँ बीटा माइनस गेमा अने आ सी सी कैंसल बराबर जीरो। ओके आज मिलू है नंबर चार आपी दियो, आने नंबर पांच आपी दियो। आमा जी बी लोप करवो है तो देखीती बात है आम स्पष्ट आपने देखाई है, चार ने तमे गुणी सको के वे गुणी सको बीटा माइनस गेमा वे गुणी सको। जो चार ने बीटा माइनस गेमा वे गुणो अने पांच ने आल्फा माइनस बीटा वे गुणो अले काम तमारू बनी जाए। रेडी करो प्रोसेस चालो। अँ ए आल्फा स्क्वेर माइनस बीटा स्क्वेर आने आप गुणवानु बीटा माइनस गामा वडे प्लस बी आल्फा माइनस बीटा इंटू बीटा माइनस गामा। ओके इक्वल टू अँ गुणो जीरो साथ गुणाई तो जीरो थी जाए, जीरो साथ बीटा माइनस गेमा गुणो तो जीरो थी जाए। अँ करिए ए बीटा स्क्वेर माइनस गेमा स्क्वेर आने गुणीए छे आप आल्फा माइनस बीटा वडे, आ समीकरण ने आल्फा माइनस बीटा वडे गुणीए छे प्लस बी आल्फा माइनस बीटा अने आ बीटा माइनस गामा तो है ज, अँ आल्फा माइनस बीटा वे जीरो ने गुणो तो जीरो। पाछ आ बी समीकरणों जो आम लोप कर सीम्पली अँ माइनस अँ माइनस आ बी समीकरण की बाद बाई कर तो आ तो बी सरखूज एट कट थी गई, जो बीनों लोप थी गयों आमा ए तमे कॉमन काटो तो आवू थाय। हाँ आल्फा स्क्वेर, हाँ अँ लखीए थोड़ूक सादरूप आप मजा आए, ए आल्फा स्क्वेर माइनस बीटा स्क्वेर बीटा माइनस गामा माइनस ए जोजो बीटा स्क्वेर माइनस गामा स्क्वेर अने आल्फा माइनस बीटा बराबर जीरो। ओके तो चलो आमाथी कॉमन शू निकले छे, एक तो ए निकले देखाय छे स्पष्ट ए, एक आल्फा माइनस बीटा कॉमन निकले छे, एक बीटा माइनस गेमा कॉमन निकले छे। ओके देखाय छे ने आ तफावत थी अवयव आना पड़ी जाए ने भाई, आना तफावत थी अवयव पड़े आल्फा प्लस बीटा आल्फा माइनस बीटा आने तफावत थी अवयव पड़े। ओके तफावत थी अवयव पाड़ी चेक करिए, आल्फा माइनस बीटा अने बीजो अवयव पड़ से आल्फा प्लस बीटा डन अने अँ बीटा माइनस गेमा माइनस ए अँ तफावत थी अवयव पाड़ी ने एक वक्त जोई लई बीटा प्लस गेमा बीटा माइनस गेमा अने आल्फा माइनस बीटा इक्वल टू जीरो से
ए कॉमन निकले से आल्फा माइनस बीटा पची बीटा माइनस गेमा। चलो आ बे कॉमन निकले पाचड़ बच से हूँ तो कि आल्फा प्लस बीटा बच से अँ हूँ बच से बीटा प्लस गेमा बच से। हाँ आग माइनस दिशा नहीं है माइनस लखव पड़े कॉमन निकली गयु ए कॉमन निकली गया आल्फा प्लस बीटा बच से अँ माइनस बीटा प्लस गेमा बच से कारण कि ए कॉमन है बीटा माइनस गेमा कॉमन से आल्फा माइनस बीटा कॉमन से। ओके डन अने बराबर जीरो। जो ए आल्फा माइनस बीटा बीटा माइनस गेमा अँ सादरूप आपो आल्फा प्लस बीटा माइनस बीटा बीटा दूर अने माइनस गेमा ए आल्फा माइनस गेमा बराबर जीरो। हवे अहीं तमे लख्युं छे आल्फा बीटा गेमा डिफरंट रूट त्रणेय जुदा जुदा एनुं अर्थघटन शुं थाय आल्फा इज नॉट इक्वल टू बीटा इज नॉट इक्वल टू गेमा एटले आ त्रणेय भिन्न जुदा जुदा आम आल्फा अने बीटा सरखू नथी बीटा अने गामा सरखू नथी गामा अने आल्फा सरखू नथी। तो एनुं अर्थघटन के आ तो नॉट इक्वल टू झीरो थाय आल्फा माइनस बीटा नॉट इक्वल टू जीरो बीटा माइनस गेमा नॉट इक्वल टू जीरो आल्फा माइनस गेमा नॉट इक्वल टू जीरो। तो क्लियरली अपन खबर पड़े कि ए बराबर जीरो थव जो वाह हूँ वह जो ए बराबर जीरो थाय सपोज धारो के तो आ इक्वेशन चार नी अंदर मूको इक्वेशन चार नी अंदर मूको इक्वेशन चार नी अंदर ए बराबर जीरो मूको अँ जीरो मूक दियो तो आ बधु जीरो एट आव बी काउंस नी अंदर आल्फा माइनस बीटा बराबर जीरो। ओके आ तो जीरो थी गयू एनी जगह जीरो मूकू तो बी इंटू आल्फा माइनस बीटा आल्फा माइनस बीटा नॉट इक्वल टू जीरो फाइनली खबर पड़े बी बराबर जीरो। ओके रेडी ए बराबर जीरो बी बराबर जीरो तो आ क्वार्टर इक्वेशन में मूको तो ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी बराबर जीरो है ए बराबर जीरो है बी बराबर जीरो है तो अँ क्लियरली खबर पड़े सी बराबर जीरो। जो द्विघात समीकरण ने आवा त्रण भिन्न बीज हो तो ए बी सी त्रणेय जीरो 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 मळे अने ए बी सी त्रणेय जीरो जीरो मळे तो आ बाजू जीरो बराबर आ बाजू जीरो तो वेरिएबल एक्स एक्स गमे मूको ने तो जीरो बराबर जीरो थईने ए बी सी त्रणेय जीरो होय आई जीरो होय आई जीरो होय आई जीरो होय तो एक्स की गमे किंमत मूको तो एक्स स्क्वेर अने एक्स एनो गुणाकार जीरो साथे थशे तो जीरो अने बराबर सामेनी साइड तो जीरो छे तो आइडेंटिटी थई गई एटले के नित्य सत्य एक्स गमे मूको ए द्विघात समीकरण साचुं ज रहे। रेडी जो आ त्रण डिफरंट बीज न हो तो आपने देखीती खबर है कि ए इज नॉट इक्वल टू जीरो आवु जो कारण के द्विघात समीकरण अंदर कंडीशन है एक्स स्क्वेर कोफिशियंट नॉट इक्वल टू जीरो थवो जो बराबर एट आने अपने बीजी रीते जुं आग आगना लेक्चर की अंदर के कोईपण द्विघात समीकरण ने मेक्सिमम बेज बीज हो बीज न हो एम कही सको तमे कारण के आ त्रणेय धारो कि नॉट इक्वल टू जीरो राखो तो फाइनली ए बराबर जीरो मळे तो त्यांथी मेथड ऑफ कॉन्ट्राडिक्शन विरोधाभास की रीत कही सकें कि द्विघात समीकरण में एक्स स्क्वेर कोफिशियंट ए नॉट इक्वल टू जीरो हो तो आप फाइनली करी सकी कि कोईपण क्वार्टर इक्वेशन ने द्विघात समीकरण ने त्रण बीज होई सके नहीं अर्थघटन के मेक्सिमम एने बे बीज हुई एम एन उपयोग कर सको और आम उपयोग करो तो चले कि भाई जो आ त्रणेय आना बीज हो तो फाइनली तमारी पास एक ज ऑप्शन हुई तो ए बराबर जीरो जो ए बराबर जीरो राखो तो बी बराबर जीरो सी बराबर जीरो मे जो त्रणेय कोफिशियंट जीरो 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 है तो चिंतावाड़ी बात नहीं एक्स गमे मूको लेफ्ट हेन्ड साइड जीरो थे राइट हेन्ड साइड जीरो थे तो आइडेंटिटी थी जाए एक्स की गमे किंमत मूको समीकरण समाधान थे। तो मारे बात एटली ज करवानी छे क्यारे द्विघात समीकरण आइडेंटिटी बने नित्य सत्य बने के एना त्रणेय कोएफिशियंट जीरो थाय तो क्लियर। ओके आगळ वधीए चालो एना आधारित दाखला गणीए। चालो શું છે ક્વેશ્ચન ક્વેશ્ચન એવું છે કે આપણી પાસે એક દ્વિઘાત સમીકરણ છે જો એક્સ સ્ક્વેર એક્સ અને અચળ પદ ઇઝ એન આઇડેન્ટિટી ઇન એક્સ એક્સમાં આઇડેન્ટિટી છે નિત્ય સત્ય છે તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એની કિંમત શોધવાની તો આ ક્યારે આઇડેન્ટિટી બનશે ક્લિયર ખબર પડે એક્સ સ્ક્વેર માઇનસ એ બરાબર ઝીરો થવું જોઈએ એન્ડ હા ત્રણેય આ એક્સનો સહગુણક એ માઇનસ વન એ ઝીરો થવું જોઈએ એન્ડ અને હા એ સ્ક્વેર માઇનસ ફોર એ પ્લસ થ્રી આના બરાબર એ ઝીરો થવું જોઈએ તો આઇડેન્ટિટી બને તો આના ઉપરથી ખબર પડે એ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઇક્વલ ટુ વન તો એ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વન ઓકે અહીંયા ખબર પડે એ ઇક્વલ ટુ વન આના ફેક્ટર પાડીએ તો એ માઇનસ થ્રી આ ફોર એ છે એટલે એ માઇનસ થ્રી અને એ માઇનસ વન ઇક્વલ ટુ ઝીરો આવા જ અવયવ પડે ને વચ્ચે માઇનસ નિશાની છે એટલે પ્લસ છે એટલે બે માઇનસ અવયવ આ એ માઇનસ થ્રી ઇક્વલ ટુ ઝીરો અથવા એ માઇનસ વન બરાબર ઝીરો તો એ બરાબર ત્રણ
ए बराबर एक ए इक्वल टू वन रेडी वच्चे एंड से अने से एनु अर्थघटन के आई जीरो थवु जो आई जीरो थवु जो आई जीरो थवु त्रणे जीरो थाय एवुं एटले एनी कई किंमत राखीए तो त्रणे जीरो थाय जो ए बराबर आपणे वन राखीए ने ए बराबर वन तो आई जीरो थशे आई जीरो थशे आई जीरो थशे एनी कॉमन वेल्यू लेवी पड़े ए बराबर त्रण आंसर न चाले शा माटे न चाले ए बराबर त्रण राखो तो आ जीरो थाय आ जीरो न थाय आई जीरो न थाय बराबर त्रणे कोएफिशियंट जीरो थाय तो ज द्विघात समीकरण आइडेंटिटी बने नित्य असत्य बने त्रणे जीरो थवा जोईए एटले मैं एंड लिखू छू अने लिखू छू અને એવું એની એક કિંમત માટે જ પોસિબલ છે ત્રણેયમાં જે કોમન એ આવે છે ઈ એટલે એ બરાબર વન આ તમારો આન્સર ફાઇનલ થાય એ બરાબર વન એની કિંમત આપણને શોધવાની કીધી એ બરાબર વન આવે ઓકે એ બરાબર માઇનસ વન રાખો તો માઇનસ વન રાખો તો આ ઝીરો થઈ જશે આઈ નહીં થાય ઝીરો આઈ નહીં થાય ન ચાલે ત્રણેયમાં જે કોમન આવે છે ઈ એ ફાઇનલ ગણવાનું થાય કારણ કે આપણી કન્ડિશન એવી છે કે ત્રણેય કોએફિશિયન્ટ ઝીરો થવા જોઈએ ક્લિયર આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછી ચાલો અત્યારે જે તમને રકમ દેખાય છે એની અંદર શું લખ્યું છે હાઉ મેની રિયલ વેલ્યુ ઓફ એક્સ સેટિસ્ફાઈડ ધ ઇક્વેશન એક્સની કિંમતો શોધવાની કેટલી મળે હાઉ મેની કેટલી કિંમતો મળે કેટલી વાસ્તવિક કિંમતો એક્સની મળે કે આ સમીકરણનું સમાધાન થાય સમીકરણ કેવડું મોટું છે તમે જુઓ ખરેખર અહીંથી એલસીએમ લ્યો લસા લ્યો આ તો અચળ જ પદ છે જો કોન્સ્ટન્ટ જ છે વેરિયેબલ એક્સ છે આ તમે અહીંથી એલસીએમ લ્યો તો અહીંયા અમુક ગુણાશે અહીંયા અમુક ગુણાશે અહીંયા અમુક ગુણાશે આ બેનો ગુણાકાર કરો એક્સ પ્લસ બી અને એક્સ પ્લસ સી તો એક્સ સ્ક્વેરમાં સમીકરણ મળે અહીંયા એક્સ સ્ક્વેરમાં સમીકરણ મળે અહીં એક્સ સ્ક્વેરમાં મહત્તમ ઘાત આની મેક્સિમમ ઘાત કેટલી થાય તો કે બે એનું અર્થઘટન કે આ દ્વિઘાત સમીકરણ છે ક્વાડ્રેટિક ઇક્વેશન જ છે તમે સિમ્પ્લિફાઈ કરો સાદુરૂપ આપો તો તમને દ્વિઘાત સમીકરણ મળે કારણ કે આમાં એક્સની મેક્સિમમ પાવર કેટલી મળે મેક્સિમમ ઘાત કેટલી મળે તો કે બે બે ઘાતવાળું સમીકરણ છે એનું અર્થઘટન કે દ્વિઘાત સમીકરણ છે તો દ્વિઘાત સમીકરણ છે આ તો આઈડેન્ટિટી છે કે નહીં ચેક કરીએ તો આઈડેન્ટિટી છે એ કેમ ખબર પડે આના રૂટ્સ જોઈએ તો એક્સ બરાબર માઇનસ એ આ સમીકરણનું એક રૂટ છે એક બીજ છે તમે તરત જ કહેશો કેમ ખબર પડી જો એક્સ બરાબર માઇનસ એ રાખીને આમાં જુઓ તમે એક્સ બરાબર માઇનસ એ રાખીને તો કામ મારું એવું સરસ થઈ જાય કે આ ઝીરો થઈ જાય કેમ કારણ કે એક્સની જગ્યાએ માઇનસ એ રાખવું હોય માઇનસ એ પ્લસ એ એટલે આ ઝીરો ઝીરો સાથે આ ગુણાય એટલે ઝીરો આ બધું ઝીરો અહીંયા આઈ ઝીરો થઈ જાય એક્સની જગ્યાએ માઇનસ એ રાખી માઇનસ એ પ્લસ એ એટલે ઝીરો આઈ ઝીરો થઈ જાય આ બંને ઝીરો થઈ ગયા આખો ધારાના ઉપર છે એમાં એક્સની જગ્યાએ માઇનસ એ મૂકી દો માઇનસ એ પ્લસ બી મૂકી દઉં છું જુઓ આમાં મૂકી દઉં છું એક્સ બરાબર માઇનસ માઇનસ એ પ્લસ સી અને છેદમાં છે બી માઇનસ એ અને સી માઇનસ એ લેફ્ટ હેન્ડ સાઈડ મેં લખી છે લેફ્ટ હેન્ડ સાઈડ લખી છે પ્લસ તમને હમણાં ખબર પડી કે આ ઝીરો થાય કારણ કે આમાં એક્સની જગ્યાએ તમે માઇનસ એ મૂકો એટલે અંશમાં ઝીરો થઈ જાય છે એટલે ઝીરો અને અહીંયા એમ જ થાય એટલે ઝીરો સાદુરૂપ આપી દો ઉપરથી માઇનસ કોમન કાઢું તો એ માઇનસ બી આમાંથી નહીં માઇનસ કોમન એટલે માઇનસ માઇનસ પ્લસ એ માઇનસ સી નીચે જુઓ તમે અહીંયા બી માઇનસ એ છે ઓકે તો ઉપર બી માઇનસ એ તો ઓલરેડી હતું જ તો કાંઈ કરવાની જરૂર નથી ભાઈ અહીંયા એક્સની જગ્યાએ માઇનસ એ મૂક્યા છે નીચે બી માઇનસ એ ઓલરેડી છે તો આ બી માઇનસ એ થયું આ બે કટ થાય અહીંયા સી માઇનસ એ તો ઓલરેડી સી માઇનસ એ ઉપર છે આ કટ થાય એનું અર્થઘટન કે આ વન પ્લસ ઝીરો એટલે તો વન વન છે એ જ રાઇટ હેન્ડ સાઈડ છે હા ઓકે ડન હવે એવી જ રીતના તમે જુઓ તો એક્સ બરાબર માઇનસ બી એક્સ બરાબર માઇનસ બી પણ આ સમીકરણનું બીજ છે કારણ કે માઇનસ બી રાખો તમે તો આ ઝીરો થઈ જાય માઇનસ બી એક્સની જગ્યાએ રાખો તો આ ઝીરો થઈ જાય આમાં માઇનસ બી મૂકો તો અહીંયા માઇનસ બી એટલે સી માઇનસ બી આની સાથે ઉડી જાય અહીંયા માઇનસ બી રાખો તો એ માઇનસ બી આની સાથે ઉડી જાય એટલે એક એક વત્તા ઝીરો વત્તા ઝીરો એટલે એક ઓકે આ એનું એક બીજ છે અને એક્સ બરાબર માઇનસ સી રાખો તો એ પણ આ સમીકરણનું સમાધાન કરશે આ બંને આના બીજ થશે ચેક કરી લેવાયું એક્સ બરાબર માઇનસ સી રાખો તો આ ઝીરો થઈ જાય એક્સ બરાબર માઇનસ સી રાખો તો આ ઝીરો થઈ જાય અહીંયા ઝીરો બની જાય અહીંયા ઝીરો બની જાય એટલે ઝીરો ઝીરો ચિંતા નથી કરવાની અહીંયા રાખો તમે માઇનસ સી એ માઇનસ સી આ એ માઇનસ સી સાથે કેન્સલ બી માઇનસ સી સાથે કેન્સલ અહીં વન આવી જાય વન બરાબર વન થાય છે તો તમે જુઓ આ દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત સમીકરણના તમને ઓલરેડી ત્રણ બીજ દેખાય છે માઇનસ એ માઇનસ બી માઇનસ સી એનું અર્થઘટન કે જ્યારે દ્વિઘાત સમીકરણના બે કરતાં વધારે બીજ મળે ત્રણ બીજ મળે તો તમે એમ કહી શકો કે દરેક એક્સની કિંમત આગળ આ સમીકરણ સાચું કહેવાય આઇડેન્ટિટી છે આઇડેન્ટિટી છે નિત્ય સત્ય છે
नित्य सत्य है एक्स की केटली किंमत मे एक्स की गमे किंमत मैं साचू है एक्स बिलोंग्स टू आर मैं साचू है अनंत किंमतों मे एक्स की कोईपण किंमत राखो आ समीकरण साचू मे ख्याल आए थे आइडेंटिटी से नित्य सत्य एक्स बिलोंग्स टू आर गमे एक्स राखो तो एक्स की केटली किंमत एक्स की ढगला बड़ी किंमत मैं साचू अनंत किंमतों एक्स की शोधी सके मे जयरे आ समीकरण पालन थे क्लियर थाय से ख्याल आए थे ओके आगळ वधीए नेक्स्ट एना पछीनी वात आपणे करवानी छे चालो आगळ जो आ एक द्विघात समीकरण आप्युं छे जो तमे जोई शको छो ए नी त्रण घात माइनस थ्री ए माइनस टू इंटू एक्स स्क्वेर प्लस ए स्क्वेर माइनस ए माइनस टू इंटू एक्स माइनस टू ए रेस टू फोर माइनस दस ए प्लस बी बराबर जीरो इज ट्रू फॉर ऑल रियल वेल्यू ऑफ एक्स वेर ए बी बिलोंग्स टू आर देन फाइंड द वेल्यू ऑफ बी ट्रू फॉर ऑल रियल वेल्यू एनु अर्थघटन के बधी एक्स की किंमत आग साचू है एनु अर्थघटन के आइडेंटिटी है नित्य सत्य साचू है और आइडेंटिटी क्यारे बने ए तमने खबर है एनी त्रण घात माइनस थ्री ए माइनस टू बराबर जीरो थाय एंड अने त्रणेयना कोएफिशियंट त्रणेय कोएफिशियंट आ त्रणेय सहगुणक की किंमत आपने जीरो मळवी जोईए भाई आ जीरो एंड जो टू ए रेस टू फोर माइनस टेन ए प्लस बी ओके आग माइनस निशानी से राखो माइनस निशानी कोई वांधो नहीं बराबर जीरो माइनस आ बाजू जाए तो प्लस थी जाए चिंतावाड़ी बात नहीं बराबर हाँ आज एंड लिखू से खबर पड़े ने शाटे अँ एंड लिखू से त्रय किंमत त्रय सहगुणक जीरो मल्वा जी ओके डन तो आना पर आपने किंमत फाइनल थी ने आ ए स्क्वेर एनी त्रण खात से माइनस थ्री है तो बीज अँ थी शोधी लियो ने अँ थी जाए ए स्क्वेर माइनस ए माइनस टू ए माइनस टू अने ए प्लस वन बराबर जीरो चौवीओ पाड़ो अँ थी तो आ नवीओ पाड़ो तो ए माइनस टू बराबर जीरो अथवा ए प्लस वन बराबर जीरो आनु अर्थघटन कि ए बराबर बे एक फाइनल थाय एक ए बराबर माइनस वन आए ओके तो पास आ बी चेक कर आम मूकी दीए भाई आम मूको तो ए बराबर टू मैं आ पालन थी से लेफ्ट हेन्ड साइड चेक करवामां शुं वांधो एनी त्रण घात माइनस थ्री ए माइनस टू ओके बेनी त्रण घात माइनस त्रण गुणा बे माइनस बे आ आठ थाय माइनस छ माइनस बे ओके जीरो राइट हेन्ड साइड आ जाए से तो कि हाँ हालो आलसे आलसे तो ए बराबर माइनस वन जो जी ने लेफ्ट हेन्ड साइड बराबर माइनस वन की त्रण घात आम मूकी दूसु भाई प्लस माइनस थ्री माइनस वन माइनस टू सादरूप आपो तो आ माइनस वन थाय माइनस वन की त्रण घात माइनस माइनस प्लस त्रण थाय माइनस बी ओके आम पालन थाय राइट हेन्ड साइड एनु अर्थघटन के आ बे किंमत हालसे भाई आ बे माटे जीरो जीरो बने तो आम तो शोधवानुं छे बी तो अँ तब ए बराबर शू राखी सको बे राखी सको माइनस वन तमारे जी राखवू होय ए बराबर धारो कि बे राखी आम पालन थवू जोईए तो टू आ माइनस आ बाजू गया एटले जीरो थी गया कोई चिंतावाड़ी बात नहीं बेनी चार घात माइनस दस गुणा बे प्लस बी बराबर जीरो चलो सादरूप आपो बेनी चार घात एटले सोळ थाय सोळ गुणा बे बत्रीस थाय माइनस आ वीस प्लस बी बराबर जीरो एटले अहीं बार आए थे ओली बाजू जाए तो माइनस बार तो बीनी किंमत मिली गई सीम्पली माइनस बार आ बीनी किंमत आपने माइनस बार मिली तमे कहशो सर आपणे अहीं ए बराबर धारो के माइनस वन राखी है तो ईज मे जो टू माइनस वन की चार घात माइनस दस एनी जगह माइनस वन प्लस बी बराबर जीरो चलो ट्राई मारी माइनस वन की चार घात प्लस वन थे टू आ माइनस माइनस प्लस दस प्लस बी बराबर जीरो जो जो चेक करो तो बी बराबर माइनस बार दस प्लस बी ए बार नोली बाजू जाए तो माइनस बार क्लियर से बी बराबर माइनस बार थी जाए ओके नेक्स्ट एना पछी आगळ वधीए चलो चलो एना पछीना टॉपिक पर आए कंडीशन फॉर कॉमन रूट्स एमां पहली बात है ओनली वन रूट इज कॉमन एटले बे माथी तमने खबर मेक्सिमम बे रूट मळे एमांथी एक बीज छे ने समान होय तो अत्यारे तमे जुओ तो द्विघात समीकरण आ रीतना आप्या छे ए वन एक्स स्क्वेर प्लस बी वन एक्स प्लस सी वन बराबर जीरो अने बीजुं द्विघात समीकरण आवुं छे ए टू एक्स स्क्वेर प्लस बी टू एक्स प्लस सी टू बराबर जीरो हवे तमने कंडीशन प्रमाणे आपणने कीधुं छे एक ओनली वन रूट कॉमन लेवानुं छे तो कॉमन रूट आपणे लईए
आल्फा से रेडी, तो आल्फा से आ समीकरण समाधान करें ए वन आल्फा स्क्वेर प्लस बी वन आल्फा प्लस सी वन बराबर जीरो, आ समीकरण समाधान करें ए टू आल्फा स्क्वेर प्लस बी टू आल्फा प्लस सी टू बराबर जीरो, डन। आ बे समीकरण ने आपणे उकेलवा होय तो तमे जुओ खरेखर आ द्विघात समीकरण देखाय छे पण छे द्विचल समीकरण। तमे क्यों एवी केवी रीतना खबर पड़े भाई? खबर एम पड़े कि आल्फा स्क्वेर ने एक नवा चल तरीके एम तरीके धारी लियो अने आल्फा बराबर एन कियो तो आ बे समीकरण ने जो आम स्ट्रक्चर करी शकाय, ए वन एम आल्फा स्क्वेर की जगह एम मूकी शकाय प्लस बी वन एन प्लस सी वन बराबर जीरो। चलो आने आम लखी शकाय ए टू एम प्लस बी टू एन प्लस सी टू बराबर जीरो। जो सरस बात है, आल्फा स्क्वेर बराबर एम ने आल्फा बराबर एन मूकी दीता तो हम द्विचल थी गयु एम और एन बे चल है और आनी उकेलवानी बात ने बधी आपने खबर है, क्रेमर की रीत ने बधुं खबर है। तो आम आगू हो तो अँ एम छेद में तमे आम लखी सको अँ निश्चयक में शू तो कि एना सहगुणक नहीं लखवा सीवाय लखो तो कि बी वन बी टू अँ सी वन सी टू बराबर अँ एनना छेद में माइनस ऑफ एनना सहगुणक नहीं लखवा आना लखवा क्या क्या आए थे ए वन ए टू सी वन सी टू डन अने बराबर पछी अँ एकना छेद में अचोड़ना छेद में हाँ अचोड़वाड़ा सहगुणक नहीं लखवा सीवाय लखो क्या लखी शकाय ए वन ए टू बी वन बी टू हाँ क्रेमर रीत में सीधू तमे लखता एम बराबर आने सामे जावा दियो आ एन बराबर आने सामे जावा दियो आम सरखावीने ईज लिखू छे नवुं कंई नथी भाई रेडी। हवे एमनी किंमत तो तमने खबर आल्फा स्क्वेर छे आनी किंमत आल्फा स्क्वेर छे आनी किंमत आल्फा छे ओके आ तो मैं इंटरमीडिएट तमने समझाय एटले लिखू हतुं तो देखीती वात छे अहीं आल्फा स्क्वेर ना छेद में आ शुं आवशे तो के बी वन सी टू बी वन सी टू आने छोड़ी नाखीए छीए माइनस बी टू सी वन बराबर अँ आल्फा एन एट आल्फा ना छेद में शूँ आवशे एन बराबर आल्फा छे अँ छोड़ो ए वन सी टू माइनस ए टू सी वन माइनस आपी दई एटले ए टू सी वन माइनस ए वन सी टू मैं आपी दीदा पहला आ लखवा होती बाद आ करवा माइनस आपी दीदा है ए वन सी टू माइनस ए टू सी वन होइनस आपी दीदा है ए टू सी वन माइनस ए वन सी टू लिखा है बराबर एकना छेद में ए वन बी टू माइनस बी वन ए टू आव थे रेडी। तेथी तमे जुओ जी आ बेने सरखावो आ बेने सरखावो तो आल्फा स्क्वेर बराबर तमने आवुं मळे आ हामे वही जाए एटले बी वन सी टू माइनस बी टू सी वन ना छेद में आ बे सरखावी दीधा है आना बराबर आ लिखा है तो आ हामे वही जाए छे एटले अहीं आवशे ए वन बी टू माइनस बी वन ए टू आ बेने तमे सरखावो तो आल्फा बराबर आ हामे वही जाए ए टू सी वन माइनस ए वन सी टू ना छेद में ए वन बी टू माइनस बी वन ए टू डन। हवे आल्फा नो लोप करवो होय तो आ करी नाखो ला शरत तमने मळी जाय आल्फा नो लोप केवी रीतना करे आल्फा नी किंमत अहीं मूक देवाय ने आल्फा बराबर आ छे ने आल्फा स्क्वेर बराबर आ छे तो चलो मूको चलो अहींथी शुं करी शके तो भाई आल्फा नो लोप करवो होय तो आल्फा नी किंमत अहीं मूकी दियो वार्ता पूरी थई आल्फा बराबर ज्यां मळे छे अहीं मूकी देवानी छे ओके अहींथी थोड़ुंक आपणे दूर करी नाखीए एटले जग्યા સરસ આપણને થઈ જાય અને પછી આપણે આગળ વધી જઈએ બરોબર ચાલો કન્ડિશન મેળવવી છે ને મળી જશે આપો સાદુરૂપ આપો આ બધી વાતની આપણને ખબર પડી ગઈ છો દૂર કરી નાખું છું જરૂરી છે ને એ વાત અહીંયા લખવી છે આપણે એટલા માટે ચાલો લખો આલ્ફા સ્ક્વેર બરાબર આપણી પાસે આવું છે બી વન સી ટુ માઇનસ બી ટુ સી વન અને છેદમાં આપણી પાસે શું છે એ વન બી ટુ માઇનસ બી વન એ ટુ એને એ ટુ બી વન એ લખી શકે લખો ને કાંઈ વાંધો નહીં હવે આલ્ફાની કિંમત આજે મેળવી છે એ મૂકી દઈ મૂકો ए टू सी वन माइनस ए वन सी टू डन छेद में ए वन बी टू माइनस बी वन ए टू आखा नो स्क्वेर आल्फा की किंमत मूकी बराबर अँ शू तो कि बी वन सी टू माइनस बी टू सी वन अने छेद में ए वन बी टू माइनस ए टू बी वन जुओ भाई आपने बे रिजल्ट मिला था सरखाई बोले तो आल्फा की किंमत अँ थी अँ मूक दीधी है नवं कहीं करू रेडी ओके हवे आने दूर करी नाखीए छीए भाई ओके तो आपने कंडीशन मळवा पात्र थशे कोई टेन्शन वाली बात नहीं भाई अहीं आवुं थाय ए टू सी वन माइनस ए वन सी टू होल स्क्वेर अहीं आम थाय ए वन बी टू
माइनस बी वन ए टू एनो स्क्वेर बराबर अँ बी वन सी टू माइनस बी टू सी वन ना छेद में ए वन बी टू माइनस ए टू बी वन। ओके आमा एक कट थी जाए ए वन बी टू माइनस बी वन ए टू आई है, आ एक कट एक घात वही दी जाए आमें जवा दू तो अपन आ लखी सक ए टू सी वन माइनस ए वन सी टू होल स्क्वेर इक्वल टू आ एक घात वही दीजिए हाँ मैं वही जाइए अँ शू तो कि बी वन सी टू माइनस बी टू सी वन है यहाँ गुणाकार में आ जाए आ एक वही दूँ ए वन बी टू माइनस बी वन ए टू तो आज कंडीशन है जुओ अँ लखेली हाँ आने ए टू सी वन ने सी वन ए टू लखी शक माइनस आ ए वन सी टू ने सी टू ए वन नहीं लखी शक तो ये सी वन ए टू माइनस सी टू ए वन एन होल स्क्वेर बराबर अँ जुओ बी वन सी टू माइनस बी टू सी वन डन अँ बीजा काउंसनी अंदर जी शक शू ए वन बी टू अँ से ए वन बी टू पची माइनस निशानी बी वन ए टू ने ए टू बी वन नहीं लखी शक ए टू बी वन ये आ शरत मड़ी गई एक बीज सामन हो वन रूट कॉमन हो तरह कंडीशन कंडीशन केम आई एनी साबिती आप दीदी ये जरूर नहीं हम आप ट्रीक मेड़ी लीए केम याद रही गई आपने सहली रीते आम लखाई ए वन आम लखाई ए वन एक्स स्क्वेर प्लस बी वन एक्स प्लस सी वन बराबर जीरो ए टू एक्स स्क्वेर प्लस बी टू एक्स प्लस सी टू बराबर जीरो एनी सौथी पहला जो आम पेलू छेलू पेलू छेलू पहला अँ बने हूँ ए वन सी टू माइनस ए टू सी वन समझाई से हाँ सी टू ए वन आम घना लखे तो हाल सी टू ए वन माइनस सी वन ए टू कोई चिंतावाड़ी बात नहीं ईज है एनो स्क्वेर आ स्क्वेर है आम बने द्विघात समीकरण आम नीचे लखी आम कर सरत मेड़ी एना बराबर में शूँ आए एना बराबर में शूँ आए अभी एक नहीं एक बात है एना बराबर में शूँ आए जुओ तब ऑब्जर्वेशन करो तो आ बी नो गुणाकार ना बी नो गुणाकार पाछळथी लखीए छीए तो आम थई छे बी वन सी टू माइनस बी टू सी वन जो बी वन सी टू माइनस बी टू सी वन अने एना गुणाकार में शू है तो एना गुणाकार की अंदर आए ए वन बी टू ने बी वन ए टू एना गुणाकार की अंदर आए ए वन बी टू माइनस ए टू बी वन ए वन बी टू और बी वन ए टू कहो तो वांधो नहीं ए टू बी वन कहो तो वांधो नहीं आ सीम्पली बनी गई जो हाल आम जुओ तमें खरेखर आम अने आम एनो स्क्वेर बराबर शूँ आए अँ भाग कर नाखो पहला आ बाजू आम आम गुणाकार करो पी आ बाजू आम आम गुणाकार करो ए स्ट्रक्चर बनी जाए रेडी आवड़ी जाए सीधूज आम बात है ए वन अँ बी वन अने सी वन अँ ए टू अँ बी टू अने सी टू तो सौथी पहले शरत माटे अँ थी आम लखो पछी अँ थी भाग पाड़ो पछी अँ थी आम अने अँ थी आम अँ थी आम अने अँ थी आम आवड़ी जाइने ओके डन दाखला गणीए भाई एक्जाम्पल करिए आपने ख्याल आए रेडी हजी एक कंडीशन है साथ साथ मेड़ी ली भाई पछी दाखला उपर आए अपने बने बीज सामन हो तो आ तो बहुत सहलू है ए वन एक्स स्क्वेर प्लस बी वन एक्स प्लस सी वन बराबर जीरो और बीजू द्विघात समीकरण आए ए टू एक्स स्क्वेर प्लस बी टू एक्स प्लस सी टू बराबर जीरो हम शूँ बोथ रूट्स आर कॉमन एट आना बीज तमे जुओ ने आना रूट्स तमे जुओ ने तो आना रूट्स आल्फा बीटा हो तो आना रूट्स है आल्फा बीटा कॉमन कीधा बने रूट बने रूट सामन आना बीज हो आना बीज हो बे द्विघात समीकरण बीज कॉमन बने बीज कॉमन बोथ रूट्स आर कॉमन डन तो आम तुम कंडीशन आ मेड़ी सको आल्फा प्लस बीटा बराबर माइनस बी अपोन ए एट माइनस बी वन अपोन ए वन और आल्फा इंटू बीटा बराबर सी वन अपोन ए वन आम मेड़ी सको आल्फा प्लस बीटा बराबर माइनस हाँ माइनस बी टू अपोन ए टू और आल्फा इंटू बीटा बराबर माइनस
नहीं आवे, प्लस आवशे ने, कारण के सी अपोन एवं सी टू अपोन ए टू सहगुणक प्रमाण। रेडी, हवे तमे सरखावो दी ने, आ पेला बेने सरखावी दीधी होती, माइनस बी वन ना छेद में ए वन बराबर माइनस बी टू ना छेद में ए टू, माइनस माइनस दूर करो तो आवुं थाय बी वन ना छेद में ए वन ने बी टू छेद में ए टू, आ ए टू ने हामे लई लियो बराबर, अथवा तो ए वन ने अहीं ऊपर लई लियो, बी टू ने आम नीचे लई लियो, आम थाय ने भाई, बी वन ना छेद में ए वन बराबर बी टू ना छेद में ए टू। हजी तमे आगळ वधो तो खरेखर आवी रीतना ए वन ने अहीं लई लियो अने बी टू ने अहीं लई लियो, तो बी वन ना छेद में बी टू बराबर हूँ आवे ए वन ना छेद में ए टू, एक आपने आवुं मळ्युं। हजी आ बेने सरखावी शकाय आने नाने, तो आवुं थाय सी वन ना छेद में ए वन बराबर सी टू ना छेद में ए टू, जो तो ए वन ने सामे सी टू ने अहीं, सी वन ना छेद में सी टू बराबर अहीं आवशे ए वन ना छेद में ए टू, आवुं मळ्युं। આ બધાને ભેગું કરી નાખો તો આવું થાય એ વનના છેદમાં એ ટુ બરાબર શું મળે છે, બરાબર અહીં શું મળે છે, બી વનના છેદમાં બી ટુ બરાબર શું મળે છે, એ વનના છેદમાં એ ટુ બરાબર સી વનના છેદમાં સી ટુ થાય। તો જો બંને રૂટ સમાન હોય તો આ શરત મળે, આ શરત થઈ ગઈ, એ જ છે એ વનના છેદમાં એ ટુ બરાબર બી વનના છેદમાં બી ટુ બરાબર સી વનના છેદમાં સી ટુ। આ તો બહુ સિમ્પલ વાત છે, ડન। ચાલો હવે એક્ઝામ્પલ ગણીએ, ચાલો દાખલાની અંદર આગળ વધીએ। તો એની અંદર પહેલો દાખલો છે આપણી સામે, એની અંદર આ પ્રકારનું દ્વિઘાત સમીકરણ આપ્યું છે ભાઈ, એક્સ સ્ક્વેર પ્લસ એ એક્સ પ્લસ દસ બરાબર ઝીરો, અને બીજું દ્વિઘાત સમીકરણ કયું છે તો કે એક્સ સ્ક્વેર છે પ્લસ બી એક્સ માઇનસ ટેન બરાબર ઝીરો। આ બંને દ્વિઘાત સમીકરણમાં હવે કોમન રૂટ્સ એટલે એક બીજ સમાન આવે છે, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર શોધો, કોમન રૂટ્સ ધારો કે આપણે કહી દઈએ આલ્ફા છે, રેડી, તાની પરથી કન્ડિશન સીધી લખી ગઈ, વન રૂટ કોમનની લખાવો કેવી રીતના લખાય, અહીંયા સહગુણક તમે જુઓ તો આવી રીતનું સ્ટ્રક્ચર છે, અહીંયા વન છે, પછી અહીં એ છે અને અહીં દસ છે, પછી નીચે અહીં વન છે, કોએફિશિયન્ટ સહગુણક લખીએ છીએ બી એક્સનો સહગુણક માઇનસ દસ, તો પેલું અહીંથી આમ થાય, એમ થાય ને ભાઈ, એ બેનો ગુણાકાર કરો એટલે માઇનસ દસ, પછી માઇનસ આ બેનો ગુણાકાર થાય એટલે દસ આખાનો સ્ક્વેર બરાબર, હવે અહીંથી તમે ભાગ કરો, આમ તમારે ચોકડી કરવાની છે આમ ઉપર નીચે, એટલે માઇનસ આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ દસ એ માઇનસ આ બેનો ગુણાકાર કરવાનો છે માઇનસ દસ ગુણ્યા બી, ઓકે ડન, આ બાજુ ચોકડી કરવાની છે આમ અને આમ એટલે બી માઇનસ એ, ઓકે આગળ વધીએ। ચાલો આ થઈ ગઈ છે માઇનસ દસ માઇનસ દસ એટલે માઇનસ વીસનો સ્ક્વેર બરાબર, આ થઈ ગઈ છે આમાંથી માઇનસ દસ કોમન કાઢો બી એ પ્લસ બી, આમાંથી નહીં માઇનસ કોમન કાઢો અને પ્લસ કરી દઉં છું, અને એ માઇનસ બી લખાય, આ વીસનો સ્ક્વેર એટલે ચારસો થાય બરાબર અહીંયા દસ, અને આ થઈ ગઈ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, શું વાત છે, અહીંયા દસ છેદમાં એટલે ચાલીસ બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર ચાલીસ, વન રૂટ કોમનની સીધી કન્ડિશન વાપરી આપણે ભાઈ, રેડી, સેકન્ડ મેથડથી પણ કરી શકાય, હો કરીએ, ચાલો સેકન્ડ મેથડથી કરીએ, આ સીધી આપણે જે અહીંયા ટ્રીક પ્રમાણે વન રૂટ કોમન હોય તો એના માટેની જે કન્ડિશન હતી એનો સીધો ઉપયોગ કર્યો જ ભાઈ, રેડી, હજી આપણે એક મેથડથી કામ કરી શકાય, એ મેથડની વાત પણ કરી દઈએ, આ કોમન રૂટ આલ્ફા હોય તો આલ્ફા આ સમીકરણનું ને આ સમીકરણનું બંનેનું સમાધાન કરે, અહીં આલ્ફા સ્ક્વેર પ્લસ એ આલ્ફા પ્લસ દસ બરાબર ઝીરો થાય, આ સમીકરણનું સમાધાન કરે, આલ્ફા સ્ક્વેર પ્લસ બી આલ્ફા માઇનસ દસ બરાબર ઝીરો, જુઓ લોપ કરવું છે એટલે માઇનસ માઇનસ અને પ્લસ આમ કરે, એટલે આલ્ફા સ્ક્વેર અહીંથી કેન્સલ થઈ જાય, અહીં એ આલ્ફા માઇનસ બી આલ્ફા થાય અને આ દસ પ્લસ દસ એટલે વીસ થાય બરાબર ઝીરો, આમાંથી આલ્ફાને કોમન કાઢો તો એ માઇનસ બી મળે બરાબર માઇનસ વીસ, અહીંથી આલ્ફા તમને મળી જાય માઇનસ વીસના છેદમાં એ માઇનસ બી આલ્ફા મળે, હવે આલ્ફાને છે આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાય, આ આલ્ફા સ્ક્વેર પ્લસ એ આલ્ફા અને પ્લસ દસ બરાબર ઝીરો આમાં મૂકી દઈએ, ચાલો આલ્ફાની કિંમત આમાં મૂકી દઈએ, માઇનસ વીસના છેદમાં એ માઇનસ બી એનો સ્ક્વેર પ્લસ એ માઇનસ વીસના છેદમાં એ માઇનસ બી અને પ્લસ દસ બરાબર ઝીરો, ચાલો લસા એ માઇનસ બીનો સ્ક્વેર આવે,
ए माइनस बी नो स्क्वेर लसा आए। ओके अँ थी जाए 400 ए माइनस बी नो स्क्वेर तो चाहिए माइनस 20 ए अँ एक ए माइनस बी घटे से चलो जी आग अँ प्लस 10 अँ ए माइनस बी आखा काउंस नो स्क्वेर बराबर 0 चलो जी आग શું કરી શકાય હવે આ ઝીરોની સામે ગયા કેન્સલ 400 માઇનસ 20 એ સ્ક્વેર આમ ગુણાકાર કરી નાખી માઇનસ માઇનસ પ્લસ હો ભાઈ પ્લસ 20 એ બી રેડી આમાંથી એ માઇનસ બી કોમન નીકળી શકે એમ છે તો એમ કરો ને સહેલું પડશે થોડુંક સાદુરૂપ રેડી ચાલો તો આ 400 માઇનસ આમાંથી હા 10 કોમન નીકળે છે 10 અને એ માઇનસ બી કોમન નીકળે છે તો અહીંયા વધશે હું તો કાંઈ 2 વધશે 10 ગુણ્યા 2 એટલે 20 થઈ અને એક એ વધશે એ માઇનસ બી કોમન નીકળી ગયા પ્લસ આ 10 કોમન નીકળી ગયા એ માઇનસ બી કોમન એટલે જી એક એ માઇનસ બી વધશે આવું વધશે બરાબર 0 તો આવું થાય 400 માઇનસ 10 કાઉન્સમાં એ માઇનસ બી અહીં સાદુરૂપ આપો તો 2 એ આ માઇનસ અહીં કોમન કાઢ્યા છે તો આ પ્લસ માઇનસ થઈ ગઈ ભાઈ માઇનસ કોમન કાઢ્યા છે માઇનસ 10 કાઉન્સમાં એ માઇનસ બી કોમન નીકળે છે એટલે માઇનસ છે એ પ્લસ થઈ જાય અને પ્લસ છે માઇનસ કારણ કે માઇનસ માઇનસ પ્લસ કરવું પડે એટલે અહીં સાદુરૂપ આવું થાય 2 એ માઇનસ એ માઇનસ માઇનસ પ્લસ બી બરાબર 0 જો 400 માઇનસ 10 કાઉન્સમાં એ માઇનસ બી આ એ પ્લસ બી થાય બરાબર 0 તો આવું થાય આને આ બાજુ લઈ લ્યું એટલે 400 બરાબર એ અહીંયા 400 બરાબર આ 10 વાળું સ્ટેપ આ બાજુ અને અહીંયા 10 400 બરાબર 10 એ માઇનસ બી અને બીજા કાઉન્સમાં એ પ્લસ બી આ 10ને નીચે લઈ લ્યો 400ના છેદમાં 10 બરાબર અહીંયા થઈ ગયું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો તમે જોઈ શકો છો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર કેટલા થાય 40 જવાબ 40 થોડોક દાખલો મોટો ચાલ્યો આલ્ફાન કરતાં બનાવીને મૂકા લો કન્ડિશન સીધી વિપરીત તો ફટાફટ થઈ ગયો હતો રેડી કોઈ વાંધો નથી તમને બંને રીતે ખબર પડી જાય વન રૂટ કોમન હોય તો આ રીતે આગળ વધી શકાય નેક્સ્ટ એના પછી આગળ વધીએ ચાલો ચાલો સેકન્ડ ક્વેશ્ચન છે એ શું છે સેકન્ડ ક્વેશ્ચન ધ ક્વાડ્રેટિક ઇક્વેશન એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ એ ઇક્વલ ટુ 0 એન્ડ એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ માઇનસ સી એક્સ પ્લસ 6 બરાબર 0 હે વન રૂટ કોમન ઓકે એટલે આપણી પાસે એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ એ ઇક્વલ ટુ 0 એક દ્વિઘાત સમીકરણ આવું છે અને એક આવું છે એક્સ સ્ક્વેર માઇનસ સી ઇન્ટુ એક્સ પ્લસ 6 બરાબર 0 રેડી ધ અધર રૂટ્સ ઓફ ધ ફર્સ્ટ એટલે ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઇક્વેશન આર ધ ઇન્ટીજર્સ એટલે કે પૂર્ણાંક આવશે કોઈ વાંધો નહીં ઇન ધ રેશિયો 4:3 તો કોમન રૂટ ઇઝ કોમન રૂટ શોધવાનું છે તો આનું કોમન રૂટ છે ને આપણે ફાઇનલ કરી નાખીએ કોમન રૂટ વન રૂટ કોમન છે તો કોમન રૂટ આપણે નક્કી કરી નાખીએ આલ્ફા છે રેડી હવે જો અહીંયા સાથે સાથે શું કીધું છે કે આ ફર્સ્ટ ઇક્વેશનનું એક રૂટ આલ્ફા થાય આનું એક રૂટ આલ્ફા થાય કારણ કે કોમન રૂટ આલ્ફા છે અનધર રૂટની પણ ચર્ચા કરી બીજું રૂટ કયું છે તો કે બીજું રૂટ પહેલાં ઇક્વેશનનું અને બીજા ઇક્વેશનનું આ બંનેના બીજા બીજની વાત કરી છે ઇન્ટીજર્સ છે અને એનો રેશિયો 4:3 થવો જોઈએ તો આપણે બીજું રૂટ આનું આપણે આવું ધારી શકીએ 4β તો આ આપણે 3β લેવું પડે 4:3ના રેશિયામાં થવું જોઈએ અને આ બીટા છે ને ઇન્ટીજર મળવો જોઈએ આપણને બીટા બિલોંગ્સ ટુ આઈ આ ક્લિયર થઈશ જો આનો રેશિયો લ્યો તો 4β છેદમાં 3β તો આ રેશિયો તમને બીજા રૂટનો 4/3 મળે 4:3 મળે રેડી આવી રીતે વાત છે તો આલ્ફા શોધવાનું છે કોમન રૂટ શોધવાનું થઈ જાય દાખલો રકમને જો આપણે સરખી રીતના જોઈ એટલે ક્લિયર થઈ ગયું હવે તમે આ દ્વિઘાત સમીકરણ છે એના આધારે તમે આવું બનાવી શકો ભાઈ આ બંને બીજનો સરવાળો લ્યો આલ્ફા પ્લસ 4β બંને બીજનો સરવાળો જ આ પહેલાં ઇક્વેશન ઉપરથી વાત કરીએ છીએ બંને બીજનો સરવાળો શું થાય તો કે માઇનસ બી અપોન એ ઓકે ડન આમાંથી જુઓ માઇનસ એ બરાબર 1 આવે છે બી બરાબર માઇનસ 6 છે એટલે માઇનસ 6ના છેદમાં એ બરાબર 1 છે એટલે આલ્ફા પ્લસ 4β બરાબર આપણને અહીંયા 6 મળે છે આ એક ઇક્વેશન મળ્યું
હજી આલ્ફા ઇન્ટુ ફોર બીટા, બેનો ગુણાકાર તમે કરો, બંને બીજનો ગુણાકાર, આ પહેલાં ઇક્વેશન માટેની વાત કરીએ છીએ, બંને બીજનો ગુણાકાર કરો તો સી અપોન એ થાય. તો અહીંયા સીની જગ્યાએ આપણે જુઓ તમે શું છે, સહગુણક શું છે, જુઓ તમે, તો અહીંયા એ છે એટલે આ એના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક વન, તો આ થઈ ગયું ફોર આલ્ફા બીટા બરાબર એ. આ એક સમીકરણ મળે છે. રેડી, આગળ વધીએ. નેક્સ્ટ બીજા ઇક્વેશનની વાત કરીએ આપણે. આ ઇક્વેશન નંબર વનની વાત હતી, આ ઇક્વેશન વનની વાત હતી, હવે એ જ રીતે ઇક્વેશન ટુની વાત પણ આપણે કરી દઈએ. ચાલો આ ઇક્વેશન ટુ એની વાત કરીએ. તો એના બંને બીજનો સરવાળો, એક બીજ આલ્ફા છે અને બીજું બીજ થ્રી બીટા છે, સરવાળો કરો. માઇનસ બી અપોન એ પ્રમાણે વિચારો તો માઇનસ માઇનસ સી અપોન એ એટલે એનો સહગુણક વન છે, એનું અર્થઘટન કે આલ્ફા પ્લસ થ્રી બીટા બરાબર આપણને સી મળે છે. ઓકે, અને બંને બીજનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ થ્રી બીટા બરાબર સી અપોન એ, એટલે કે અહીંયા સહગુણક કોન્સ્ટન્ટ ટર્મ સિક્સ છે એના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક વન, તો એનું અર્થઘટન કે આપણને થ્રી આલ્ફા બીટા બરાબર છ મળે છે. હાઇલાઇટ કરી દીધી ચારે ચાર ઇક્વેશન, ઉકેલી નાખે અંદર અંદર, આ બે તો સીધા ઉકેલાઈ જાય એમ છે. આમાંથી આલ્ફા બીટાને તમે મેળવો, આલ્ફા ઇન્ટુ બીટા ત્રણ નીચે એટલે બે. ઓકે, આ ડન, અહીંયા મૂકી દેવાય. ફોર આલ્ફા બીટા બરાબર એ છે, તો ફોર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર ટુ અહીંયા મળ્યું છે આપણને બરાબર એ, તો ફાઇનલી એ બરાબર કેટલા થાય, આઠ. આ એની કિંમત મળી ગઈ. જુઓ, રેડી, એની કિંમત આપણને મળી ગઈ. તો એની કિંમત મળી ગઈ તો કામ સરસ થઈ ગયું. એની કિંમત આમાં મૂકી દઈએ છીએ, એની કિંમત આમાં મૂકી દઈએ છીએ, એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ એ બરાબર ઝીરો, આમાં મૂકી દઈએ એની કિંમત. રેડી, અહીંયા બીટાનો લોપ કરી નાખીએ તોય થઈ જાય, તો આલ્ફા આપણને સીધું મળી જાય. બીટાનો લોપ કરી નાખો, અહીં સીની કિંમત શોધવી પડે, સેલો રસ્તો કામ કરીએ અહીં. ચાલો ને, અહીં એની કિંમત મૂકી દો તો એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ આઠ બરાબર ઝીરો. ઓહ, એની કિંમત મૂકી દીધી પહેલાં ઇક્વેશનમાં, એ મળી ગયા તો મૂકી દીધી, મૂકી દીધી. તો આને બીજ તો હવે શોધી શકે, ઇઝી છે. ચાર દુ આઠ એવું થાય ને, એક્સ માઇનસ ચાર અને એક્સ માઇનસ બે, ફોર અને ટુ મળે ભાઈ. તો એક્સ માઇનસ ફોર ઇક્વલ ટુ ઝીરો અને એક્સ માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો, તો એક્સ બરાબર ફોર આપણને મળે અને એક્સ બરાબર ટુ. એનું અર્થઘટન ક્લિયર છે, એક બીજ છે એ ચાર મળે છે આનું. આ પહેલાં દ્વિઘાત સમીકરણનું એક બીજ ચાર મળે છે અને બીજું બીજ બે મળે છે. દેખીતી વાત છે, ધારો કે હું આલ્ફા બરાબર, જોજો અહીંથી ના સિલસિલા સ્ટાર્ટ થાય છે ભાઈ, આલ્ફા બરાબર ટુ રાખું તો બીટા શું મળે. ઇક્વેશન વનમાં તમે જુઓ તો ફોર બીટા છે, આલ્ફા બરાબર મેં ટુ રાખ્યા તો બીટા શું મળે આપણને, આલ્ફા બરાબર બે રાખ્યા તો બીટા શું મળે. આ ઇક્વેશન વનની કન્ડિશન આપણને કામે લાગે, આપણે બ્લેક સાઈ વાપરી આ કન્ડિશન કામે લાગે. આલ્ફા બરાબર ટુ તો અહીંયા તમે જોઈ શકો છો, ફોર આલ્ફા બીટા બરાબર આપણને એ મળે છે. તો અહીંયા તમે જુઓ, ફોર આલ્ફા બીટા બરાબર આપણને આઠ મળે છે, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર બે મળે છે. આ સંબંધ મહત્વનો છે, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર બે થાય. તો ક્લિયરલી આ બધું આપણે લખવાની જરૂર નથી, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર બે હોય તો આના ઉપરથી સિમ્પલી તમે બીટા ફાઇન્ડ કરવા હોય તો કરી શકો. કેવી રીતના કરી શકો, ટુ અપોન આલ્ફા, આલ્ફા નીચે બરાબર બેના છેદમાં બે તમે મૂકો તો બરાબર વન મળે. આલ્ફા બરાબર ટુ હોય તો બીટા બરાબર વન. હા, આલ્ફા બરાબર ધારો કે તમે ચાર રાખો તો આલ્ફા બરાબર ચાર રાખ્યા તો બીટા કેટલા મળે, બીટા બરાબર ટુ અપોન આલ્ફા બરાબર ટુ અપોન ફોર. જોજો ભાઈ, ટુ અપોન ફોર, આ બીટાની કિંમત ટુ બાય આલ્ફા છે, આલ્ફાની કિંમત ચાર મૂકી બરાબર આ થઈ ગઈ વન અપોન ટુ. હવે આ ડઝ નોટ બિલોંગ્સ ટુ આઈ, આ બિલોંગ્સ ટુ આઈ આવે છે, કારણ કે તમને ખબર બીટા છે એ ઇન્ટીજર્સ લેવાના છે. એનું અર્થઘટન કે બીટા મારે ઇન્ટીજર લેવાના હોય તો આ લેવાના થાય ઇન્ટીજર. એનું અર્થઘટન કે આલ્ફા બરાબર ટુ, આ કોમન રૂટ આવે, આલ્ફા જ કોમન રૂટ શોધવાનું હતું. આલ્ફા બરાબર ટુ ફાઇનલ થાય ભાઈ, આ ટુ. રેડી, ખબર પડે છે. ઓકે, વધારાની વાત આ જ દાખલાની અંદર. આના બીજની વાત કરીએ તો આનું એક બીજ છે, આનું એક બીજ બે મળે છે અને બીજું બીજ આપણે અહીં જોઈતું ચાર મળે છે. એવી જ રીતના આનું એક બીજ બે મળે છે, આલ્ફા બરાબર બે, અને બીટા બરાબર કેટલું મળે,
आल्फा बराबर बे आए तो बीटा बराबर एक थाई से, बीटा बराबर अँ एक मूको तो आनु बीजू बीज त्रण आए। तो आ द्विघात समीकरण बे बीज क्या थे? बे अने चार। आ द्विघात समीकरण बे बीज क्या थे? बे अने त्रण। एनु अर्थघटन के एक कॉमन बीज है ये बे है, बीजू बीज है ये चार जेम त्रण रेशिया में से फोर जेम थ्री। जुओ तमे क्लियर थी। पण आपणने तो कॉमन रूट पूछ्युं हतुं, कॉमन रूट शोधो तो आल्फानी किंमत शोधवानी। आल्फा बराबर बे फाइंड थी गया, बीटा बराबर वन आए, एनु अर्थघटन के एक अहीं आल्फानी किंमत मूकी देता अपन एक रूट मे, बीटानी किंमत मूकी देता बीजू रूट मे, तो एक रूट टू थाय बे में कॉमन, अँ बीटानी किंमत वन मूको तो बीजू रूट फोर है, आम बीजू रूट है त्रण थाय। थोड़ा थोड़ा एडवांस लेवलना दाखलाओ है भाई, आपने काम लगे एट्ला बधी बात करीए छीए। नेक्स्ट क्वेश्चन तरफ आगे बढ़िए, चलो हजी आ पेटर्न दाखला गणशू आप। ओके चलो एना पछी त्रीजो क्वेश्चन शू है। इफ द इक्वेशन एक्स स्क्वेर प्लस टू एक्स प्लस थ्री इक्वल टू जीरो, इक्वेशन वन, अने बीजू इक्वेशन आ रीतनु छे ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी बराबर जीरो। ओके डन। ए बी सी बिलोंग्स टू आर हेव ए कॉमन रूट्स, धेन ए जेम बी जेम सी। एनु अर्थघटन के वन रूट कॉमन कीधु छे ने, रेडी जो क्लिक थी बात है। आमा डिस्क्रिमिनेंट शोधो, विवेचक शोधो, बी स्क्वेर माइनस फोर ए सी, अने अहीं बे नो स्क्वेर माइनस चार ए एटले वन। आमाथी खबर पड़े ने ए बराबर वन छे, बी बराबर टू छे, सी बराबर त्रण छे, सीम्पली खबर पड़े ने आपने भाई। सी बराबर त्रण, सादरूप आपता आ चार थे, माइनस चार तेरी बार के माइनस आठ, डिस्क्रिमिनेंट लेस देन जीरो आयु। चलो कहानी कही शक, आ क्वाड्रेटिक इक्वेशन ना बन्ने बीज केवा होय? कॉम्प्लेक्स कॉन्जुगेट, इमेजनरी नंबर। एक बीज धारो कि ए प्लस आई बी तमे क्यों, तो बीजू बीज क्यों आवे? ए माइनस आई बी। कॉम्प्लेक्स कॉन्जुगेट थी, संकर संख्या थी, ख्याल आवे से? कारण के डी लेस देन जीरो आयो, अँ थी आपने खबर पड़े कि रियल रूट न मे ने, इमेजनरी रूट्स मे, तो एक इमेजनरी रूट्स ए प्लस आई बी हो तो बीजू रूट ए माइनस आई बी थाय। हवे एम कहे वन रूट कॉमन, एनु अर्थघटन के एक बीज धारो कि आम कॉमन राखो, आनु एक बीज ए प्लस आई बी राखो, तो ऑटोमेटिक खबर पड़े कि बीजू बीज ए माइनस आई बी थे। एनु अर्थघटन के वन रूट कॉमन की जो कंडीशन पालन करव हो तो एनु अर्थघटन के बोथ रूट कॉमन आए, बोथ रूट्स आर कॉमन। ख्याल आवे छे के नहीं? तमने कंडीशन में कीधु छे के एक रूट समान छे, पण आ जी द्विघात समीकरण छे एनो डिस्क्रिमिनेंट लेस देन जीरो आव्यो, एनु अर्थघटन के अहींया जी बीज मळशे इमेजनरी मळशे, कॉम्प्लेक्स कॉन्जुगेट मळशे, एटले के अनुबद्ध संकर संख्या मळशे, संकर संख्या मळशे। तो एक ए प्लस आई बी बीज होय तो बीजू ए माइनस आई बी थाय। हवे तमे बेमांथी कोई पण एक बीज कॉमन राखो तो ऑटोमेटिकली बीजू बीज तो कॉमन थाय। एनु अर्थघटन के बंने बीज छे समान छे, बंने बीज समान होय तो आमां कंडीशन हुं लखी शकाय, आमां सहगुणक, आनो सहगुणक वन छे, आनो सहगुणक ए छे, बराबर अहीं एक्स नो सहगुणक बे छे, छेदमां अहीं एक्स नो सहगुणक बी छे, बराबर अहीं अचळ पद त्रण छे अने छेदमां अहीं अचळ पद सी छे। आ गुणोत्तर सरखो थाय कारण के बोथ रूट्स आर कॉमन छे। ओके डन। आना उपरथी ए जेम बी जेम सी शोधी शकाय। आनु व्यस्त तमे लियो तो एना छेदमां एक बराबर बीना छेदमां बे बराबर सीना छेदमां त्रण। तो अहीं क्लियरली खबर पड़े ए जेम बी जेम सी बराबर वन जेम टू जेम थ्री, आवुं थाय वन जेम टू जेम थ्री, ए छे राइट आंसर छे। ओके रेडी। तो अहीं सुधी राखीए, नेक्स्ट लेक्चर नी अंदर अहींथी पाछू आपणे द्विघात समीकरणने आगळ वधारशुं। आवजो बधा मित्रों।